या अली मदद। अलवाइज अलीजा बहादुर अली राजानी। वाइज नंबर 6। खुदा बिन हजरत मौलाना धनी सलामत आकार सरकार नूर मौलाना शाह करीम अल हुसैन हाजर इमाम ना पाक पवित्र अने मुबारक नाम पर इश्क ने मोहब्बत की सलवात बोला ने अल्लाहुम्मा सल्ली अला मोहम्मद व आल मोहम्मद। मोमिनो सा मौला नो रोजो छे मने जो कि आ बाबत याद नहीं हती कि आज सा मौला नो रोजो छे कारण कि अमारा इंडिया में आ रोजो दिवस ना थई जाय छे परंतु हवे आपणे आजे मौलाना ज वखाण करशुं कारण के प्रसंग मौलाना रोजा नो छे। मौलाना जेटला भी वखाण करिए ने एटला ओछा छे मित्रो ए समसे पोताना ज्ञान में लखी मौलाना माटे ज लखेलो छे पीर समस मां बाप के मेरे साकू हिंदू न जाने मुसलमान न बूझे सा बैठा निरंजन होई ए भी अल्लाह की हम दिल खालक नो ज्ञान छे इनी आ कड़ी छे। પીર સમસ મા બાપ લખે છે કે આ મૌલા એવો છે મારો શાહ એવો છે કે એને નથી હિન્દુ ઓળખતા નથી મુસલમાન ઓળખતા કે પણ એ નિરંજન થઈ એટલે કે એ લોકો જે છે દસમા નકલંકી અવતારની રાહ જોઈ રહ્યા હતા એ જ અવતાર નિરંજન નિરાકાર જેને કહેવામાં આવે છે એ આવીને બેઠો છે તખત ઉપર જેને બી ઓળખવું હોય તે ઓળખી લઈએ કે આ શાહ મૌલા છે। પણ અફસોસ પીરને એ હતો કે હિન્દુ કે મુસલમાન કોઈ નથી ઓળખતા કે કાં તો કે પછી લખે છે કે હિન્દુ સોહી જે 68 તીરથ જાવે મુસલમાન મસીતા એ બી અલ્લાહ કે એક જણાવે 68 તીરથને પકડી લીધા તો એક જણાવે જે છે એ મસ્જિદોને પકડી લીધી કે એ મસ્જિદથી બહાર નીકળવા તૈયાર નથી ને 68 તીરથને મૂકવા તૈયાર નથી જો એ બે લોકો મારી પાસે આવે તો એને બતાવું કે સાચો ધણી તો મૌલા જ છે। તો આપણે મૌલાની થોડીક વાતો કરીએ આપની સમક્ષ કે ખરેખર સા તો એવો જ છે કે એ લોકોની કિતાબોમાં ઇશારાઓ હોવા છતાં નથી ઓળખી શકતા તો મૌલાની કઈ ગલતી નથી। એ લોકોની પુસ્તકો આપણે વાંચીએ ને તો એમાં ખુલ્લી રીતે કહી દેવામાં આવ્યું છે બધું સાફ રીતે કહેવામાં આવ્યું છે। પણ એવું છે ને કે જ્યાં સુધી ખુદાની ઈચ્છા ન થાય ત્યાં સુધી માણસ ત્યાં સુધી વિચાર નથી કરી શકતો। મમ્મીનો આપે સાંભળ્યું હશે હજારો વર્ષ પહેલાની વાત છે કે હિન્દુસ્તાનની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં એક મોટું યુદ્ધ થયું હતું। હિન્દુઓની પવિત્ર કિતાબમાં લખેલું છે હું તમને બતાવવા માંગુ છું કે આપણો મૌલા એની કિતાબમાં છે હરેક ઠેકાણે આ મૌલા છે જ્યાં બી નજર નાખીએ ત્યાં ભલે આપણને પણ એને જોવા માટે એવી આંખો બી હોવી જોઈએ અને આંખો આપણને પી સદરદીને આપી છે। કુરુક્ષેત્રના મેદાનમાં લડાઈ થઈ હતી મોદીનો અને લડાઈ સત્ય અને અસત્યના બંને પક્ષો તરફથી હતી। સત્યના પક્ષમાં બહુ જ મુઠ્ઠીભર માણસો હતા પણ એ પક્ષની અંદર સપોર્ટર જે હતો એ ભગવાન કૃષ્ણ હતા અને અસત્ય તરફ જે હતા ને એ બધા ખોટા અને પાપી લોકો હતા। તમે નામ સાંભળ્યું હશે એક તરફ કૌરવ અને બીજી તરફ પાંડવ આપણા ધર્મમાં એના હવાલાઓ છે મમ્મીનો। કૌરવ અને પાંડવોમાં લડાઈ થાય છે ને કુરુક્ષેત્રના મેદાનમાં। કૌરવો તો હજારોની સંખ્યામાં છે રાજ છે એની પાસે લશ્કર છે એની પાસે હથિયારો છે એની પાસે સગવડતા છે એની પાસે અને આ તરફ પાંડવો પાસે કંઈ નથી એ પોતાના રાજ માટે લડી રહ્યા છે હક માટે લડી રહ્યા છે અને એની પાસે અગર કોઈ સપોર્ટર છે તો એ કૃષ્ણ ભગવાન છે બસ। જેમ સારી દુનિયા એક તરફ હોય ને મૌલાના સા કરીમ અલ હુસૈની અમારો થઈ જાય તમને કોઈની બીક ન હોય ને એવી રીતે આ મુઠ્ઠીભર પાંડવના પાસે ખાલી કૃષ્ણ એક જ હતો આ લોકોની ઇજ્જત બચાવવા વાળો આ લોકોને સપોર્ટ દેવા વાળો આ લોકોની મદદ કરવા વાળો। પણ એમાં થયું શું મમ્મીનો કે
આ પાંડવો જ હતા ને લડવાનું હતું કૌરવ સાથે, યા કૌરવ ને લડવાનું હતું પાંડવ સાથે, પણ આમ એકબીજાના સગા થતા હતા, ભાયા થતા હતા. કે અગર જો એ તલવાર કે તીર કે બાણ થી હમલો કરે ને તો સામે વાળા તરફ નજર પડે, ભલે એ કાફર હોય, કારણ કે એને ભગવાન કૃષ્ણમાં વિશ્વાસ નહોતો કર્યો, એટલે એ ધર્મનો અનુયાયી નથી. એના ઉપર જો એને તીર કામતું કે બાણનો ઉપયોગ કર્યો, એ જમાનાના હથિયારો હતા લડાઈના, તો ભૂમિનો ઓલાને થોડીક વાર માટે તો થઈ જાય કે મારો ભાઈ છે, સગા સગામાં થઈ છે મારા. અને ઓલા લોકો જો આને મારવા આવે, ભલે કચરી નાખે બધાને, તો એને બી એમ થાય કે અમારા ભાયા જ છે, અને થાતા તો એકબીજાના સગા. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ પોતાની એક પુસ્તક લખી, તમે એનું નામ સાંભળ્યું છે, ધ મેમોર્સ ઓફ આગા ખાન, આગા ખાનના સંત સમરણો. એમાં આપ લખે છે કે અમો માનીએ છીએ, ઇમામ લખે છે કે શ્રી કૃષ્ણ, શ્રી રામ, મહાત્મા ગૌતમ બુદ્ધ, ચાઇનામાં થઈ ગયેલા સાણા પુરુષો, સોક્રેટિસ વગેરે, ઇમામ લખે છે વગેરે પૈગંબરો હતા. પોતાના મેમોર્સમાં ઇમામે આ શબ્દો વાપર્યા છે, તમારે વાંચ્યું હોય તો બતાવીશ. ઇમામ કે છે કે આ લોકો પૈગંબર હતા, પછી એ કૃષ્ણ હોય, રામ હોય, બુદ્ધ હોય, કે સોક્રેટિસ હોય, કે ચાઇનાનો કોઈ સાણો પુરુષ હોય. કુરાન વાંચવાથી અમને એમ મળે છે કે અમે દરેક કોમ ઉપર, કુરાનમાં લખેલું છે, અલ્લાહ તાલાનો દાવો છે કે દરેક કોમ ઉપર તેની ભાષા જાણનાર નબી અમે મોકલ્યો છે, દરેક કોમ ઉપર. તો સવાલ જ પેદા નથી થતો કે હિન્દુ કોમ ઉપર એની ભાષા જાણનાર નબી ન આવ્યો હોય. અને 1,24,000 પૈગંબરો થયા, પણ કુરાનમાં તો આપણને 28 થી વધારે નામ જ નથી મળતા, નથી કોઈ મુસ્લિમો પાસે નામ, જેટલા કુરાનમાં છે એટલા જ નામ. પછી 1,24,000 ક્યાં ગયા? ઇમામે કીધું અમે કબૂલ કરીએ છીએ કે આ બધા પૈગંબરો હતા. પછી દરેક કન્ટ્રીમાં જે સોક્રેટિસનું નામ આપ્યું ઇમામે, જેટલા બી સાણા પુરુષો થઈ ગયા પૈગંબરો હતા. અને એ તો ઇમામ જ જાણે છે કે કોણ પૈગંબર હતો ને કોણ નહીં હતો. પણ અત્યારે જે 4 નામ તમારી સામે આવ્યા, એમાં હિન્દુસ્તાનના 3 નામ, બુદ્ધ, રામ અને કૃષ્ણ, ઇમામના મેમોર્સમાં છે કે આ લોકો પૈગંબર હતા. પછી આપણે ડિસ્કસ કરશું એના માટે, પણ આ લોકો અગર પૈગંબર હતા તો આ લોકોએ બી બોધ કર્યો હશે. આ લોકોની જે કિતાબ છે, ગીતા કહો, રામાયણ કહો, આ લોકોની જે પુસ્તકો છે ધાર્મિક, કે જે બહુ મોટાબર કિતાબો ગણાય, પાછળથી એમાં બી પરિવર્તન થયું હશે. જેમ છેલ્લી બાઇબલમાં પરિવર્તન થયું, 1900 વર્ષ નથી થયા, 1986 સન ચાલે છે, 2000 વર્ષ પૂરા નથી થયા, પણ બાઇબલમાં તમે જુઓ કેટલાક કરાર, કેટલા ટેસ્ટામેન્ટો અને કેટલી જાતના સુધારા વધારા જોવામાં આવે છે. તો પછી આ તો હજારો વર્ષ અગાઉની વાત હોય, અને ચેન્જીસ થઈ ગયા હોય, અસલ ધર્મ મિટાઈ ગયો હોય, યા પાછળથી પંડિતોએ કે પછી ધર્મના રક્ષકોએ એની અંદર પોતાના માટે સુધારાઓ કર્યા હોય, જે કંઈ પણ હોય, ઇમામે કૃષ્ણને પૈગંબર તરીકે ઓળખાવ્યા છે. આપણે એ જ વાત કરીએ છીએ કે પૈગંબર કૃષ્ણ એ સાચા લોકોને સાથ આપી રહ્યા હતા, જે થોડાક જ હતા, જ્યારે બીજી તરફ કાફરો હજારોમાં હતા અને એના સાથમાં કોઈ પૈગંબર નહીં હતો. મમ્મીનો લડાઈ થઈ, જબરદસ્ત લડાઈ થઈ, અને થવાની જ હતી. અને લડાઈ થાત તો શું થતું મમ્મીનો? ચોક્કસ આપણે કહી શકીએ કે હજારો માણસ આ થોડાકને મારી નાખે. વાતાવરણ હું તમને બતાવું, આપણે સાંભળ્યું હશે કે હિસ્ટ્રી મે રિપીટ ઇટ સેલ્ફ, ક્યારેક ક્યારેક ઇતિહાસ પોતાને રિપીટ કરે છે, પછી 1000 વર્ષ પછી કરે, 500 વર્ષ પછી કરે, કે 2000 વર્ષ પછી કરે, એવો જ ઇતિહાસ ને એ જ વખત, એવો જ સમય ને એવું જ વાતાવરણ 1380 વર્ષ પહેલા ઉભું થયું, તમને યાદ હશે. નબી મોહમ્મદ મુસ્તફા રસૂલ અકરમ સલ્લલ્લાહુ અલૈહી વસલ્લમનો જમાનો હતો. 13 વર્ષ મક્કા માર્યા પછી આપ મદીના આવ્યા, હિજરત કરીને રાતોરાત. જે લોકો ઈમાન લાવ્યા હતા કાફરોમાંથી, એ લોકોએ હિજરત કરી, એ બી મદીના આવ્યા, થોડાક અગાઉ ગયા, થોડાક પછી ગયા. જે લોકો ઈમાન નહોતા લાવ્યા એના સગાઓમાંથી, એ બધા મક્કામાં હતા. દીકરો ઈમાન લાવ્યો હોય તો બાપ ન લાવ્યો હોય, બાપ લાવ્યો હોય તો કુટુંબ વાળા ન લાવ્યા હોય, એક જ મકાની અરબકો હતી, પણ ઈમાન લાવવાથી નોખી પડી ગઈ, ન લાવનાર નોખા પડી ગયા. પૈગંબર મદીનામાં આવ્યા, હજી 1 વર્ષ બી નથી થયું કે કાફરોએ નક્કી કર્યું કે આપણે મદીના ઉપર ચડાઈ કરી અને બધા મુસલમાનોને મારી નાખી. કારણ કે લોકો જાણતા હતા કે 3 લુગડે મદીનાથી, મક્કાથી મદીના જવા વાળા મુસલમાનો પાસે કાંઈ નથી, આજકાલ એને નથી ગયા લોકો, ખાલી હાથે ભાગ્યા છે. અને વાં જે મુસલમાનો ઈમાન લાવ્યા એ ગરીબ લોકો છે,
શરૂઆતમાં ઈમાન કબૂલ કરનાર મદીનાના ગરીબ અંસારો હતા અને ખેતી કરતા હતા. જે પીરોએ શરૂઆતમાં આપણા વડવાઓને વટલાવ્યા ગરીબ લોકો હતા. આ ગરીબ અને ખેડૂત વર્ગના લોકો માણ માણ મહેનત કરીને જેમ તેમ કરીને ગુજરાન ચલાવે, એના ઉપર આ લોકો બોજ બનીને ગયા. હિજરત કરીને ગયા, એનો ધંધો હતો, ન જાયદાદ હતી, ન જમીન હતી, ન બિઝનેસ હતો, કાંઈ નહોતું. અને પૈગંબરે ત્યાં જઈ અને કીધું કે જેટલા બી મદીનાના મુસલમાનો છે એ આ લોકોને સારો આપે, વાટી લ્યો બધા એક એક બબે બબે, અને આ લોકોને તમારા ઘરમાં રાખો, એક રોટલી ખાતા હો તો અડધી તમે ખાવ ને અડધી એને ખવડાવો. આ હાલત હતી. હજી તો આ લોકો ઠરી થાંભી નથી થયા, એક વર્ષ બી પૂરું નથી થયું, રોટલા ખાતા બી નથી થયા. અને ઓલા મદીનાના ઉપર ચડાઈ કરવા માટે મક્કાના કાફરોએ લશ્કર જમા કર્યું, 1000 વધારે કાફરો, અને એનો સરદાર હતો અબુ જહલ. આવ્યો મમ્મીનો પૈગંબરને સમાચાર મળ્યા કે અબુ જહલ પૂરી દુશ્મની દિલમાં ભરી છે. પૈગંબર ઉપર ઘણા હમલાઓ કર્યા હતા જયારે મક્કામાં હતા ત્યારે, ઘણો સતાવ્યો હતો પૈગંબરને. અત્યારે તો એના દિલમાં આગ હતી કે મોહમ્મદ અલી ની કોમને ખતમ કરી નાખો. 1000 વધારે માણસો લઈ અને મદીના તરફ રવાના થયો. પૈગંબરને સમાચાર મળ્યા, પૈગંબરને થયું કે જો એ મદીનામાં ઘૂસી જશે, જેમ આવે એમ કરી મૂકશે, બાયોનું રક્ષણ કરવું મુશ્કેલ થઈ પડશે. બિચારી બાયોનું શું, બુડ્ઢાને જઈ માણસોનું શું? પૈગંબરે કીધું આપણે મદીનામાં નથી લડવું, આપણે એનો મુકાબલો કરવો છે અને સામે જવું છે. એના ચોપડો ખોલીને લિસ્ટ બનાવ્યું કે કેટલા મુસ્લિમો તૈયાર છે જે લડવા માટે આવી શકતા હોય. બહુ ઓછા હતા. હું 200 ટાર્ગેટ બી પૂરો નહોતો થતો લડવા માટે. હથિયાર વથિયારની વાત પછી, પણ લડવા જવું છે મદીનાથી બહાર. કેવા કોણ કોણ છે લડવૈયાઓ જે પોતાની જાન હથેલીમાં રાખી અને મોહમ્મદ અને એના દીન ખાતર લડી શકતા હોય? 200 કે 225 તો માણમાણ થયા. પછી પૈગંબરે છુટ્ટી આપી કે નાના બચ્ચાઓ બી જો ચાહે તો લડવા માટે આવી શકે છે. 10 બચ્ચાઓ બી નામ લખાવવા આવ્યા હતા મમ્મીનો. તમે બદરની લડાઈનો ઇતિહાસ વાંચ્યો, નાના બચ્ચાઓ લડાઈમાં હતા અને એ લોકોએ કસમ ખાધી હતી કે જો અબુ જહલ મરશે તો અમે એને મારી નાખશું, અમારા રસૂલનો દુશ્મન છે. બચ્ચા બોલતા હતા, જોકે એની અંદર એટલું જ્ઞાન નહીં હોય પણ ઈમાન જરૂર હતું. બાયો લડવા માટે ગઈ હતી, તમે સાંભળ્યું છે? પૈગંબરને કીધું કે અમે પાણી પીરાવવા નહીં, લડવા માટે જશું, તલવાર ઉપાડશું અને લડશું. બધી રીતે કોશિશ કરી પૈગંબરે કે જે બી આવી શકતા હોય, પછી ભલે જઈફ માણસ બી જો હિંમત કરે તો છૂટી છે. એ બધો ટોટલ કર્યો ને 313 જણા ત્યાં, 313 જણા, વધારેમાં વધારે 313. ઇમામ સુલતાન મોહમ્મદ શાહનું ફરમાન છે ને કે દુનિયા ઉપર 313 મોમન હોવા જ જોઈએ, તે વગર દુનિયા ચાલી શકતી નથી. અને આ 313 જણા લડવા ગયા હતા ને, ખુદાવંત તાલાએ વહી મોકલી હતી પૈગંબર મોહમ્મદ ઉપર કે 313 જણાને હું જન્નતની બિશારત આપું છું. કે મોહમ્મદ તું એને કહી દે કે જન્નતી છે, કારણ કે એની પાસે હથિયાર બી નહોતા, સવારી નહોતી, અરે ઘરમાં ખાવા નહીં હતું, એ માણસ લડી કેમ શકે? પણ ખુદાના ભરોસા ઉપર નીકળી ગયા હતા, ચાલો જઈએ, અલ્લાહનો રસૂલ આપણી સાથે છે. પૈગંબરને થયું કે કેટલી દૂર જવું છે બદર સુધી, હાલીને કેમ જવાશે? તો મમ્મીનો ખચ્ચર ગજર આવે ને એવા ખચ્ચરો હતા, ઘોડા નહીં, ખચ્ચર. 10 માણસના વચમાં એક ખચ્ચર, બહુ ઓછા ખચ્ચરો હતા. 10 માણસ એક ખચ્ચરને સંભાળે, 31 કે 32 ખચ્ચરો માણ માણ પૂરા થતા હતા. અને 9 જણા હાલે ને એક જણો બેસે, પછી થોડુંક દૂર ગયા પછી એક ઉતરી જાય, બીજો બેસે ને 9 જણા હાલે. એવી રીતે બદર સુધી પહોંચ્યો. એવી ખરાબ હાલત હશે તમે વિચાર કરો. અને જયારે બદરના મેદાનમાં પહોંચી ગયા, થાકીને લોટપોટ, વા કાફર તો જલાલ માંથી, આવી જાઓ મોહમ્મદ, તમે લડવા માટે આવ્યા છીએ. કાફરો તૈયારીમાં ઉભા છે હથિયારોથી સજ્જ થઈને, અરે લોઢાના બખ્તરો પહેર્યા છે, લોઢાના ટોપ પહેર્યા છે કાફરોએ, કે દુશ્મનના તીર કે તલવારનો મુકાબલો કરી શકે. અને એ બખ્તર કપડા પહેરવાનો હતા સાહેબ, બખ્તર ક્યાંથી કાઢે? મુતઝાલી કોઈ બી બખ્તર નહોતા પહેરતા. આ તરફ મૌલાના અલી, પૈગંબર મોહમ્મદ, હઝરત અમીર હમઝા, સારા સારા મુસ્લિમો બી હતા. રસૂલુલ્લાહે પોતાના લશ્કર તરફ જોયું, થોડાક જ છે, ઉધર જોયું ઘણા છે, પૂરી તૈયારીમાં છે. પાછું લડાઈની શરૂઆત આ પહેલી લડાઈ નબી મોહમ્મદના જમાનાની હતી. આ તરફનો મુસલમાન જુએ છે કે સામે લડવા આવેલો બાપ બી છે એમાં, ઓલી તરફ વાળો જુએ છે કે મારો ભાઈ આ તરફ છે. કારણ કે એક જ કુટુંબમાંથી ઈમાન લાવીને નોખા પડેલા ભાઈ આ તો હતા, સગા સંબંધીઓ હતા, બાપ એક તરફ, દીકરો એક તરફ, ઘરવાળી એક તરફ, ધણી એક તરફ, બે ભાઈઓ એક અલગ અલગ તરફ. હજારો વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ અને આ 1300 કે 1350 કે 1400 વર્ષ પહેલાનો ઇતિહાસ જુઓ, તમને લાગશે મમ્મીનો કે બે કેસ બરાબર હતા. આ તરફ પાંડવો થોડાક હતા, એના સાથે કૃષ્ણ પૈગંબર હતા, ઓલી તરફ કાફરો ઘણા બધા હતા અને પૂરી તૈયારી સાથે હતા.
અને હવે બદરનો મેદાન જુઓ, કાફરો પૂરી તૈયારીમાં હતા, અબુ જહલ એની સાથે હતો, આ તરફ થોડા મુસલમાન હતા અને સાથે પૈગંબર મોહમ્મદ હતા. બંને તરફ તમે જુઓ ઇમામનું ઓલો મેમોર તપાસીને તો એક જેવું જ તમને લાગશે કે જરાય ફરક નહીં. આમાં બી આપસમાં એકબીજાના સગા લડી રહ્યા હતા, વાં બી એકબીજાના સગાઓમાં લડાઈ આવી હતી, પણ ધર્મના ખાતર યુદ્ધ હતું. ધર્મયુદ્ધ તરીકે મહાભારતની લડાઈને વર્ણવામાં આવી છે અને પૈગંબરની લડાઈને જેહાદ કહેવામાં આવ્યું. જેહાદનું ગુજરાતી ટ્રાન્સલેશન કરો તો ધર્મયુદ્ધ, કે લડાઈ ધર્મ માટે હતી. એટલે તમને ખબર છે કે લડાઈ ધર્મ માટે હતી. શા માટે? કે મુતઝાલીએ કાફરને જયારે અહદમાં પટકી દીધો, મુતઝાલીનો ખૂન કરવા આવ્યો હતો અને મુતઝાલી જયારે પટકી દીધો અને એના છાતી પર બેસી ગયા, ઓલાને મારી નાખવા જાય છે, ઓલાએ હાથ પગ નાખી દીધા. પણ ગમે એમ તો કાફર અને નાલાયક માણસ હતો. મૌલાના રૂમી પોતાની મસનવીમાં લખે છે, થૂક્યો મૌલાલીના મોઢા ઉપર. મૌલાલી બેઠા છે એના સીના ઉપર ગરદન કાપવાના માટે, તો થૂક્યો. મૌલાલી એ જ વખતે ઉભા થઈ ગયા કે જા હું તને આઝાદ કરું છું. લોકોએ પૂછ્યું, યાલી હાથમાં આવેલા કાફરને છોડી દીધો કે? તમે તો તલવારથી એનું માથું કાપવા વાળા હતા, બહુ મુસીબતથી એને કબજે કર્યો હતો તમે, એ બહુ મોટી મોટી ડીંગો મારી ગયો હતો અને તમે થૂક્યા છતાં છોડી દીધો એને, થૂક્યો તમારા ઉપર કે? એટલા માટે જ છેડો છીએ કે જો એ વખતે હું મારી નાખું તો કદાચ એમ લાગે છે મેં બદલો લેવા માટે, ખાનગી રીતે બદલો લેવા માટે, કે મારા નફ્સને તકલીફ થઈ કે મારા ઉપર થૂક્યો છે અને હું મારી નાખું તો કોઈ કેમ કે અલી ઉપર થૂક્યો એટલે અલી એને મારી નાખ્યો કે નહીં? હું તો લડી જતો ધર્મના ખાતર, મારા ખાતર નહીં છીએ, અને મારા ઉપર થૂક્યો એટલે મેં મૂકી દીધો કે ભાઈ તારી મારી દુશ્મની થઈ ગઈ ને જા કહેવે તું, પછી જોઈ લેશું. આ લડાઈ ધર્મ માટે હતી છે. આને ધર્મયુદ્ધ કીધું, ઓલો જેહાદ એટલે એ બી ધર્મયુદ્ધ હતું. બે તરફ નબી હતા, બે તરફ જમાત નાની હતી ને સામેવાળા મોટા પક્ષમાં હતા. કમ્પેરિઝન કરો તો એક જેવું જ છે. હવે શું થયું હું તમને કહું. આ તરફ નબી મોહમ્મદ મુસ્તફાએ જોયું, લખે છે કુરાન ની અંદર સિજદામાં માથું મૂક્યું અને કહે છે સિજદાની અંદર, યા અલ્લાહ બહુ મુસીબતથી 313 જણા લડવા માટે આવ્યા છે, કારણ કે મુસલમાનોની સંખ્યા ઓછી છે, ગરીબ છે બિચારા, હજી તો હિજરત કરે વર્ષ બી પૂરું નથી થયું, ઠરી ઠામ બી નથી થયા, અહીંના માણસો બી ગરીબ લોકો જ ઈમાન લાવ્યા છે, પૈસા વાળા નથી લાવ્યા, અને આ લોકો પાસે કોઈ એવા હથિયારો નથી, લડાઈની એવી સામગ્રીઓ નથી, ખાવાના વાંધા છે, યા અલ્લાહ કેમ લડી શકશે આ દુશ્મનો સાથે? યા અલ્લાહ તો મારી મદદ કર. નબી મોહમ્મદ સિજદામાં માથું મૂકીને વાંચો તમે હદીસો ને કુરાન તમને ગવાય આપશે. સુરતુલ બકર ત્રીજી સુરામાં ખુલાસો છે, પૈગંબરે દુઆ માંગી છે, યા અલ્લાહ તું મારી મદદ કર, કાફરોને હરાવી દે અને મોહમ્મદ અને મુસલમાનોને જીતાવ માલિક. જો તું મદદ નહીં કર અને આ લોકો હારી જશે અને બધા અમે શહીદ થઈ જશું તો પછી તારું નામ લેવા વાળો દુનિયામાં કોઈ જીવતો નહીં હોય માલિક. હંમેશા માટે તારો ઇસ્લામ દિવસ ભૂતાઈ જવાનો. કોઈ પણ તને અલ્લાહ તરીકે યાદ નહીં કરે, કાફરોની બોલ બાલા થઈ જશે. યા અલ્લાહ કે એક વખત મને કામયાબી દે, એક વખત એવી મદદ કર જેવી રીતે કે આ ગરીબ મુસલમાનોની જીત થાય અને ઓલા કાફરો હારી જાય. પૈગંબર દુઆ માંગી લો છે. મોહમ્મદ ખુદાની કસમ ખાઈને કહે છે એક વખત એની મદદ કરી દે. દુઆ માંગી રહ્યા છો? કુરાનમાં લખે છે કે અમે દુઆને કબૂલ કરી લીધી. સુરતુલ બકર વાજ્ય મોમીનું. અને અમે મોહમ્મદની દુઆને સાંભળી અને દુશ્મનો સામે લડવાના માટે આસમાન ઉપરથી ફરિશ્તાઓ મોકલ્યા હતા. વાંચો મોમીનો, તમે કુરાનમાં છે. હવે કુરાન કહે છે અમે આસમાનથી ફરિશ્તાઓ મોકલ્યા કે જાઓ અને મોહમ્મદના લશ્કર તરફથી કાફરો સામે લડો ત્યાં સુધી કે કાફરો હારી જાય. અને છેવટે એવી લડાઈ એવી રીતે ફરિશ્તાઓની થઈ કે કાફરો હારી ગયા અને નબી મોહમ્મદનું લશ્કર જીતી ગયું અને હિંમતો વધી ગઈ ને પછી તો ઇસ્લામ ઘણો આગળ વધી ગયો હતો. આ તમને યાદ રહ્યું ને કે કેવી રીતે થયું હતું? સેમ કેસ થયો ઇન્ડિયાના કુરુક્ષેત્રના મેદાનમાં. ભગવાન કૃષ્ણ આવી તો ગયા લડાઈ માટે, પાંડવોને જોયા થોડાક જ અને કાફરો જોયા તો હજારોમાં તૈયારી સાથે. કૃષ્ણએ વાયદો કર્યો હતો પાંડવોને કે હું તમને સાથ આપીશ, પણ આમાં સાથનો સવાલ ક્યાં હતો? સિજદામાં સર મૂક્યું. કૃષ્ણ ભગવાન બી સિજદામાં જાય છે જેમ નબી મોહમ્મદ ગયા હતા. પણ એ બોલે છે શું સાંભળવું છે તમારે? કૃષ્ણ બિનતી એક કિતાબ છે જેમ કૃષ્ણ ભગવાન વિનંતી કરી રહ્યા હતા. એ વિનંતીઓ આજે ઘણા હિન્દુઓ કરે છે અને કિતાબ પ્રકાશિત થઈ છે 1931 ઈસવીમાં આગ્રાથી, જે યુપીનું એક શહેર છે. અને લખવા વાળો છે પંડિત શંકરદાસ, મોટો પંડિત છે. એને આ કિતાબ લખી છે, કૃષ્ણનો ભક્ત છે. એ લખે છે કે કૃષ્ણએ કુરુક્ષેત્રના મેદાનમાં કેવી દુઆ માંગી હતી. હવે તમે એના દુઆના શબ્દો સાંભળો. હિન્દીમાં દુઆ છે મમ્મીનું, સંસ્કૃતથી ટ્રાન્સલેશન થયેલું. હે ઈશ્વર, સંસાર પરમાત્મા,
तुझे तेरी जात की कसम। कौन कहते कृष्ण कह रहा है, हे ईश्वर संसार परमात्मा तुझे तेरी जात की कसम, जो धरती और आकाश का जन्मदिन है, हे ईश्वर तुझे तेरे प्रीतम के प्रीतम की कसम, तुझे उसकी कसम जो आहेली है, जो संसार के सबसे बड़े मंदिर में काले पत्थर के नजदीक अपना चमत्कार दिखाएगा, मेरी विनती सुन, झूठे राक्षसों को नष्ट कर सच्चों को पता दे, हे ईश्वर हे ईश्वर हे ईश्वर। आमा तमे जीवन मुसलमान जेवो काय देखाय तमने, आईनी विनती लोको रोज बोले छे सांभरे छे के अमारा भगवाने आ मांगू तू, कृष्ण विनती तरीके वेचे छे बजार मां, आमा क्याय तमने मुस्लिम जेवो देखाणू के एक शब्द मुसलमान नो आयो, हे ईश्वर हवे हूं तमने बताऊं के आमा मुसलमानी क्या सुधी छे, जो जुओ मुमीनो खुदा ने याद करे छे हे ईश्वर, पछी के जे संसार परमात्मा एटले रब्बुल आलमीन, परम संसार एटले आलमीन दुनिया, ने परमात्मा बधी आत्माओनु पोषण करवा वालो रब्बुल आलमीन, एने के जे तुझे तेरी जात की कसम है, खुदा ने कसम आपे छे, ने कसम केरी तो केनी जात नी कसम, खुदा नी जात नी कसम, खुदा नी जात कोण, खुदा नी कोई जात छे, तमने याद नहीं होय शायर इस्लामे लिखू छे, खुदा की जात में जो रहता था नूरे खुदा होकर, खुदा की जात में जो रहता था नूरे खुदा होकर, जहां में वह उतर आया मोहम्मद मुस्तफा होकर, ये खुदानी जात जे छे ने ई नबी मोहम्मद मुस्तफा छे, के तो सांभर जो मम्मी नू खुदा ने कसम दे जाए, आपने समझ में ना हो तो आगे संभाल में समझ में आवशे, के हे ईश्वर तने तारी जात नी कसम एटले नबी मोहम्मद नी कसम छे, तने पूरू सांभरजो, तुझे तेरी जात की कसम, तमे कसो मिशनरी जात एटले मोहम्मद केम थाय अमने समझ में नहीं आवतुं, लाग वधारे आगळ वधीए आपणे, कई जात तो के जो धरती और आकाश का जन्मदिन है, तारी ई जात के जे धरती अने आकाश नो जन्मदिवस बर्थडे छे, पैदा थवानुं कारण छे, तो साबुद्दीन साने पूछो तमने जवाब देशे के धरती अने आकाशना जन्मनुं कारण कोण हतो, साबुद्दीन सा लखे छे खुदावंत तआलाए फरमाव्युं रसाला ए दर हकीकते दीन मां लगता गया, के खुदावंत तआलाए कीधुं के वो मोहम्मद इफ नॉट फॉर दाई सेक वी वुड हैव नॉट क्रिएटेड दिस वर्ल्ड एंड इफ देर इज नो अली वी वुड हैव नॉट क्रिएटेड दी, के मोहम्मद अगर जो तू न होत ने तो अमे दुनिया ने पैदा न करत, धरती आकाश कोई चीज पैदा न था, तू छो अटले दुनिया पैदा करी, कोण के धरती अने आकाश ना पैदा थवानुं कारण ही तमे क्यों, तुझे तेरी जात की कसम जो धरती और आकाश का जन्मदिन है तेना पैदा थवानुं कारण छे कोण छे, तो खुद पीर साबुद्दीन सा रसाले दर हकीकते दीन मां लखे छे खुदाए कीधुं मोहम्मद तू छो एटले मैं दुनिया पैदा करी, तू न हो तो दुनिया पैदा न करत, तो धरती और आकाश की पैदाइश नुं कारण मोहम्मद छे, तो मोहम्मद की कसम आपीने कही रह्या छे श्री कृष्ण के तने मोहम्मद की कसम छे के जेना माटे ते दुनिया पैदा करी छे, पछी के छे वधारे आगे समझो, तुझे तेरे प्रीतम के प्रीतम की कसम है, प्रीतम एटले बिलवट जेने चाहवामां आवतो होय, खुदा नो चाहवा खुदा कोने चाहे तो के नबी मोहम्मद ने चाहे छे, मुसलमानो हबीबे खुदा के छे, खुदा नो प्यारो प्यारे मोहम्मद कहवाय छे, खुदा नो प्रीतम मोहम्मद अने मोहम्मद नो प्रीतम अली, पैगंबर कहता के याली तमे मारू नफ छो, याली तमे मारू ब्लड छो, याली तमे मारू गोश्त छो, याली तमारामां ने मारामां काई फरक नथी, अल्लाह नो प्रीतम मोहम्मद ने मोहम्मद नो प्रीतम अली, कृष्ण भगवान हजारों वर्ष पहला बोले छे के ईश्वर मने कामयाबी अता कर, हूं तने मोहम्मद नी कसम आपू छू अने मोहम्मद ना साथे साथे मुर्तजा अली नी कसम छे, तने पूरु सांभरजो, तमे कहो के मिस्त्री तमे गोठवी दियो वा क्यांथी आले एवी रीते, आ तमे ज बधुं गोठवू ने के ना सांभळो पूरु, तमे हजी कृष्ण वधारे खुलासो करे छे, तुझे तेरे प्रीतम के प्रीतम की कसम जो आहेली है, नाम आपे छे नो आहेली, आहेली आ तो संस्कृत ना हिसाबे हशे बाकी अली होवो जोईए, प्रीतम नो प्रीतम कोण तो के अली, पण आहेली लिखू છે એટલે હું અલી કહી શકું ને, કારણ કે તમે કાલ સવારે ઇન્ડિયા જઈને ચોપડી ખરીદો અને એમાં આહેલી હોય તમે કહો મિશનરી ગોલ પહેરી ગયો મારો બેઠો, આહેલી માંથી અલી કરી નાખો છીએ, આહેલી માંથી અલી કરી નાખો એટલે મારે તો ખોટું તો બોલાય જ નહીં, કારણ કે વાયસ પાછી ટેપ થતી હોય, નહીં તો પછી ગોલ ફરી રાખું પછી કે નહીં મેં આહેલી કીધું તમે અલી સમજાય છે, તો કે જો આહેલી હોય એટલે પ્રીતમ ના પ્રીતમ નું નામ આપ્યું પણ આહેલી તરીકે આપ્યું, થોડીક વાર માટે આપણે સમજી લઈએ કે આહેલી અને અલી નોખા નોખા છે ભાઈ,
एक नथी चालो जो आहेली है कौन आहेली तो पी कहे जो संसार के सबसे बड़े मंदिर में काले पत्थर के नजदीक अपना चमत्कार दिखाएगा। संसार नु मोटा मा मोटू मंदिर क्यों मंदिर एटले इबादत नु घर एटले तमे मंदिर एटले भगवान नी मूर्तिओ नहीं समझता मंदिर क्यों मस्जिद क्यों चर्च क्यों इबादत नु घर ज कहेवाय ने नाम नोखा नोखा राखो। मोटा मा मोटू दुनिया नु मंदिर दुनिया नु मोटा मा मोटू मंदिर क्यों तमे तो नापवा जाय तो एने के क्या हिसाबे मोटू कहेवाय छे खर्चा ना हिसाबे एनी बिल्डिंग के कमराओ ना हिसाबे एना एरिया ना हिसाबे એના કોસ્ટ ના હિસાબે ક્યાં હિસાબે મોટું સંસાર કે સબસે બડે મંદિર મે આખી દુનિયાના માણસો માટે મંદિર મહત્વનું બની ગયું હોય એવું મોટું મંદિર એક જ દેખાશે તમે આખી દુનિયામાં જાઓ અને એ છે કાબાતુલ્લાહ કે મુસલમાન ઇન્ડિયામાં રહેતો હોય પાકિસ્તાનમાં રહેતો હોય મિડલ ઇસ્ટમાં રહેતો હોય કેનેડામાં રહેતો હોય અમેરિકામાં રહેતો હોય એનું મોટામાં મોટું મંદિર યા ખુદાનું ઘર કયો તો એ કહે છે કાબાતુલ્લાહ નમાઝ પડતો હશે કેનેડામાં મોઢું કરશે કાબા તરફ નમાઝ પડતો હશે ઇન્ડિયામાં મોઢું કરશે કાબા તરફ કાં તો એનું મોટામાં મોટું મંદિર એટલે કે ખુદાનું ઘર એ છે। કરોડો મુસલમાનો માટે આખી દુનિયામાં પથરાયેલા 80 થી વધારે દેશમાં વસતા મુસ્લિમોના માટે કાબાતુલ્લાહ મોટું મંદિર છે મોટું ઘર। તો આપણે નક્કી કર્યું કે સંસારનું મોટામાં મોટું મંદિર કાબાતુલ્લાહ કે કરોડો મુસલમાનો 80 થી 90 કરોડ મુસલમાનો માટે એ મોટામાં મોટું ખુદાનું ઘર છે। એટલું મોટું કોઈ ચર્ચ તમે જોયું કે બધા ક્રિશ્ચિયનો માટે એટલું બધું મહત્વનું હોય સૌથી મોટું આપણને આ દેખાય છે તે છતાં તમે સાંભળો તમે ત્યાં કોઈ બીજું મંદિર બી છે ક્રિશ્ચિયનોનું બી છે કે યહૂદીઓનું છે થોડીક વાર માટે કૃષ્ણ ભગવાન વધારે ખુલાસો કરે છે કેવું મોટું મંદિર હોવું જોઈએ અને એ મંદિરની અંદર આહેલી જે છે એક કારા પથ્થર પાસે પોતાનો ચમત્કાર દેખાશે કે સંસાર કે સબસે બડે મંદિર મેં કાલે પથ્થર કે નજદીક અપના ચમત્કાર દિખાયેગા। હવે તમે મને એ કહો કે કોઈ બીજો ચર્ચ જો મોટામાં મોટું મંદિર હોય તો એમાં કોઈ કારો પથ્થર તમે સાંભળ્યો છે કાબાતુલ્લામાં કારો પથ્થર છે એનું નામ બી તમને યાદ હશે હિજરે અસવદ હિજરે અસવદ નામનો કારો પથ્થર છે। હાજી લોકો હજ કરવા જાય ને કાબાનો તવાફ કરે ને ગોલ ગોલ ફરીને તો એક રાઉન્ડ પૂરો થાય તો એ કારા પથ્થરને બુજી ભરતા જાય કિસ કરે બીજો રાઉન્ડ શરૂ કરે અને કિસ કરે ત્રીજો રાઉન્ડ શરૂ કરે અને કારો પથ્થર પવિત્ર ગણવામાં આવ્યો છે। સંસારનું મોટામાં મોટું મંદિર તો તમે કહેશો કાબાતુલ્લાહ બીજું કોઈ હોય તો ત્યાં કારો પથ્થર નથી કારો પથ્થર કાબાતુલ્લામાં છે। થોડીક વાર માટે એ બી માની લે કે કોઈ બીજું મોટું મંદિર છે ને ત્યાં કારો પથ્થર બી છે બે ચીજો તમે સાબિત કરી દો તો હું કહું ત્રીજી ચીજ કીધી છે કે ત્યાં ચમત્કાર થવાનો કોઈ ચમત્કાર થયો છે ત્યારે કાબાતુલ્લાની અંદર કારો પથ્થર બી છે ને ચમત્કાર થયો છે અને ચમત્કાર બી કોણ કૃષ્ણ ભગવાન કહે છે કે આયલી કરશે અને કહ્યો દરવાજાઓ બંધ હતા કાબાતુલ્લા બંધ હતું વર્ષમાં એક વખત જયારે મેળો થતો ત્યારે ખોલવામાં આવતું હતું એની ચાવી હતી અબ્દુલ મુતલ્લિબ પાસે જે પૈગંબરના દાદા થતા હતા નબી મોહમ્મદ નબી નહોતા થયા એ જમાનાની વાત કાબા બંધ રહેતું હતું એમાં 360 તો બૂતો હતા દરવાજા બંધ છે પણ તવાફ ચાલુ હતો ફરવાનું ફરી જતા ફાતિમા બિનતે અસદ શું થયું ખબર છે અવાજ આવે છે અંદર આવો કાં તો કે ડિલિવરીનો ટાઈમ થઈ ગયો તો હામેલા હતા ફાતિમા બિનતે તો મૌલાલીની મા હતા અંદર આવો ક્યાંથી આવો અંદર દરવાજો બંધ છે દીવાર ફાટી ગઈ દીવાર પોતે ફાટી આ ચમત્કાર થયો અલી પૈદા હોવી સખ હો ગઈ દીવાર કાબી સખ થઈ ગઈ એટલે તૂટી ગઈ વચ્ચે અને બીબી અંદર ગયા દીવાર પાછી બરાબર થઈ ગઈ મૌલા અલી અંદર જન્મ લીધો અને એ જ કારા પથ્થર ઉપર આપને બેસાડવામાં આવ્યા હતા। તુજે ઉસકી કસમ જો આહેલી હૈ જો સંસાર કે સબસે બડે મંદિર મેં કાલે પથ્થર કે નજદીક અપના ચમત્કાર દિખાયેગા। આ ચમત્કાર કયો કે પૈદા થયા ને 3 દિવસ સુધી આંખો બંધ એ તો દીવાર ફાટવીની અંદર આવવું ને દીવાર બરાબર થવી એ જ ચમત્કાર ચમત્કારને મૂજી જો અને પછી તો કે પછી મૌલા અલી તો આંખો બંધ રાખીને બેઠા છે સુતા છે મતલબ આંખો ખોલી હતી કાબાના દરવાજા બંધ છે બહાર નીકળાય એને દીવાર બરાબર થઈ ગઈ આ વાતની ગામા ખામા ખબર પડી નબી મોહમ્મદ આવ્યા અને દરવાજો ખુલ્યો ત્યારે પછી સલામ કે છે નબી મોહમ્મદ સલામનો જવાબ વારે છે ગિનાનના પાઠો છે વાંચજો મમ્મીનો આપણે લમાણમાં જવું નથી કારણ કે મુખી સાહેબે કહી દીધું છે કે બચ્ચાનો પ્રોગ્રામ છે અને તમે મિશનરી મોટા છો સમજદાર છો પણ મુદ્દે કહેવાનું કે સલામ તો કરી નબીને સલામનો જવાબ 3 દિવસનો અલી આપે છે એટલું જ નહીં પણ કહે છે કે યા મોહમ્મદ તમે કહો તો કાંઈક બોલું તો કે બોલો જંબુર
તૌરેત ઇંજીલ અને પૈગંબર ઉપર નાઝિલ થયેલું કુરાન બોલવું શરૂ કર્યું. હજી તો મોહમ્મદ નબી બી નથી ત્યાં, હજી તો નબી બી નથી ત્યાં બોલવા માંડ્યા. બોલું હજી કે તમે કહો તો બહુ લાંબી દાસ્તાન છે, આપણે મૂકી દઈ પડતી, પણ એટલું સાંભળી લ્યો કે સંસારનું મોટામાં મોટું મંદિર કાબા મુર્તઝાલી અને ત્યાં જન્મ અને કારા પથ્થર પાસે ચમત્કાર. આખી દુનિયામાં રિસર્ચ કરીને આવો તો તમને આ જ કારો પથ્થર ને આ જ કાબા સુલ્લા ને આ જ મૌલા અલી મળશે કૃષ્ણની વિનંતી પ્રમાણે. એ લોકો જરા જો આંખો ખોલે ને તો બધું દેખાઈ જાય. એને કોની દુઆ માંગી હતી ભગવાન કૃષ્ણએ? તો આપણે એમ કહી શકીએ સાધારણ રીતે કે એને કીધું કે મને લડાઈમાં જીત અપાવી દે નબી મોહમ્મદ અને મુર્તઝાલીની, તને કસમ આપું છું, તને કસમ આપું છું મોહમ્મદ અને અલીની, એની એના થકી આ લડાઈને જીતાવી દે. મૌલા અલીની મદદ માંગી કૃષ્ણ એ, તો શું થયું? લડાઈમાં જીત થઈ ગઈ. મુઠ્ઠીભર પાંડવો જીતી ગયા. જેમ બદરની લડાઈમાં નબી મોહમ્મદે માંગ્યું ને જીત થઈને, તમે કદમ ઈશ્વરી જીતી ગયા હતા એ બી ગીતામાં લખેલું છે. તમને યાદ નથી? જ્ઞાનનો પાઠ છે. પીરે અમને સવાલ પૂછ્યો છે, પીરે અમને સવાલ પૂછ્યો. એ જે કૌરવ પાંડવ ઝઘડા હુંવળા, અમને પૂછે છે પીર, એ જે કૌરવ પાંડવ ઝઘડા હુંવળા, ઇસમે કોણ હાર્યા અને કોણ જીત્યા જી, એ જે કાયમ મહેંદી અલી રાહુ હસેન્દા પેલી કડી, એની અંદર આ કડી છે. એ જે કૌરવ પાંડવ ઝઘડા હુંવળા, ઇસમે કોણ હાર્યા અને કોણ જીત્યા જી, અમને પૂછે છે. લડાઈ છે તમને ખબર છે? પછી કયો કે કોણ હાર્યું ને કોણ જીતું? પીર પોતે જવાબ દે છે, એ જે કૌરવ હાર્યા અને પાંડવ જીત્યા જી, પાંડવ ગઢ અમરાપુરી પોતા જીતી. જીતા તો જીતા પણ અમરાપુરી માં ગયા. કે પીર કે છે, પણ કેમ જીતા? જીતવાનું કારણ શું? તો કે મુર્તઝાલી મોજૂદ હતા. અલી ને યાદ કર્યો કૃષ્ણએ કે યા અલી, મોહમ્મદ ને બી મેં તારી કસમ આપી છે, આવો આવો અને મારી મદદ કર. મદદ માંગવાનો તરીકો અલગ હતો, હિન્દુ હિસાબે મદદ મંગાણી, પણ મૌલા અલી ને બોલાવ્યા કે સા મૌલા, આવ અને મારી મદદ કર. મૌલા અલી આવ્યા અને કેવી રીતે? જેમ ફરિશ્તાઓએ નબી મોહમ્મદ ની બદરના મેદાનમાં મદદ કરી, કુરાનમાં લખેલું છે, એવી જ રીતે મૌલા અલી આવીને મદદ કરી. કારણ કે મૌલા અલી બધા પૈગંબરો સાથે હતા. કૃષ્ણ બીજો પૈગંબર છે તો મૌલા અલી એનો સાથ દેવો જ જોઈએ. મૌલા અલી એની સાથે આવ્યા અને એને જીતાવી દીધા, એની મદદ કરી મમ્મીનો. કારણ કે મૌલા અલીના વગર કોઈ પૈગંબરની પૈગંબરી ચાલી શકે એમ નથી, નબી મોહમ્મદની બી નહીં. જો અલી ન હોય તો કોઈ કઈ કરી શકે એમ નહીં હતું. બોલા શાયરે કીધું, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં. મુર્તઝા એટલે મૌલા અલી. મૌલા અલીના વગર કોઈ રસૂલની પૈગંબરી નહીં ચાલે કે બે મુર્તઝા એટલે અલી વગર. મુર્તઝા અલીને કહે છે. આપણે કહે છે બે શરમ અને શરમ વગરનો, બે એટલે વગર, બે શરમ શરમ વગરનો, બે અકલ અકલ વગરનો, બે ગૈરત ગૈરત વગરનો, બે મુર્તઝા મુર્તઝા વગરનો. જેની પાસે મુર્તઝા નથી, મુર્તઝા વગરનો કોઈ નબી છે, અલી વગરનો કોઈ નબી છે તો એની પૈગંબરી નહીં ચાલે. બે મુર્તઝા રસૂલો કી પૈગંબરી નહીં, વો બંદે ખુદા નહીં જો હૈદરી નહીં. બોલો, માણસ કે ખુદાનો બંદો નથી કોણ કે? તો કે જે મુર્તઝા અલીનો બંદો ન હોય છે. મુર્તઝા અલીનો જે બંદો થાય એ જ ખુદાનો બંદો. હૈદર અલીનો લખક છે કે તારે જો ખુદાનો બંદો બનવું હોય તો અલીનો બંદો બનશે, જો તું અલીનો બંદો નથી તો ખુદાનો બંદો નથી. પીર સમસ એ સાંભળી લીધું, તરત જ જ્ઞાનમાં લખતા ગયા. તેરી દોસ્તી એ બોલ્યા પીર સમસ, તેરી દોસ્તી એ બોલ્યા પીર સમસ, મેં બંદા તેરા બી અલી તું હી તું હી. યા અલી, હું તારો જ બંદો છું, તારી દોસ્તીમાં બોલી રહ્યો છું. કે અમારો પીર એમ કે તમને કહેવામાં શું વાંધો છે? યા અલી, અમે તારા જ બંદા છું, ખુદાના તો પછી એટલે તારા, એ તું જ છો અમારા માટે જે કંઈ પણ છો. પછી આપણે બીજો એક વિષય લઈશું અલી અલાનો, સાંભળજો તમે, પણ અત્યારે તો એટલું જ કહું છું હું કે અલીના બંદા છું, કારણ કે અમારા પીરે એ ખરાર કર્યો છે કે મેં બંદા તેરા બી અલી તું હું તું. તો આ મૌલા અલી પાંડવો પાસે બી ગયો હતો, એની પાસે ગયો હતો મમ્મીનો, એની ગીતામાં છે. ગીતા કૃષ્ણ ભગવાને જે ટીચ કર્યું ને, લેસન ને જે પરમાનો કર્યા ને, એને જે કિતાબ લખવામાં આવી એનું નામ ગીતા છે. વેદ જે હિન્દુઓના પુસ્તક છે ને, વેદ ની અંદર મુર્તઝા અલીનું નામ છે. તમને ખબર છે? વેદમાં નામ છે. દુનિયાના હરેક ધર્મમાં અલી હતો. એ ધર્મ બગડી ગયા બધાએ, ખુદાએ જે ધર્મ મોકલ્યો હતો એમાં ફેરફાર થઈ ગયા. એ તો હર ધર્મમાં અલી મોજૂદ. વેદ જે હિન્દુઓની પવિત્રમાં પવિત્ર કિતાબો છે એમાં બી અલી મોજૂદ છે. વેદોના ઉપર આજથી 150 વર્ષ પહેલા માણેક પ્રભુ નામના એક સંન્યાસીએ વેદો બહુ જ હાર્ડ લેંગ્વેજમાં હતા એને હિન્દીમાં ટ્રાન્સલેટ કરી અને કવિતાના રૂપમાં એક કિતાબ બહાર પાડી. લગભગ 5000 પાનાની આ ચોપડી છે અને એનું નામ છે પદ્માવલી. હિન્દીમાં પદો છે બધા, એટલે કે કવિતાઓ છે.
અને એના પંડિત લખવા વાળા માનેક પ્રભુએ લખ્યું છે કે એકે એક અક્ષર ગીતા અને વેદમાંથી લીધો છે, પણ એને સાદી ભાષામાં અને કવિતાના ભાષામાં લખ્યું છે એટલા માટે કે લોકો સમજી શકે. એ માનેક પ્રભુ મરી ગયો, એનું મંદિર છે ગુલબર્ગાની અંદર. હર વર્ષે મરી ગયો, એ તારીખે ઉરુસ થાય છે, ત્રણ દિવસ સુધી માણસો જમા થાય છે, લંગર ખાના ખુલે છે, હજારો માણસોને ખવડાવવામાં આવે છે, હજારો માણસો ખાઈ જાય છે. અને મોટામાં મોટું મંદિર લખેલું છે માનેક પ્રભુનું મંદિર. એની પદ્માવલી તમે વાંચો તો તમને ખબર પડે, એક શેર આવે છે એની અંદર, ખુલ્લી રીતે લખી જો લખવા વાળો, મુશ્કિલ કો પાર કરો મુર્તઝા અલી. મુશ્કિલ કો હિન્દીમાં એને ટ્રાન્સલેશન કર્યું છે આ વેદોનું અને ગીતાનું, અને કવિતામાં ઢાલ્યું છે. અને માનેક પ્રભુ કહેવાય છે, ઘણા લોકો માને છે, ઘણા નથી માનતા, એનું મંદિર છે અત્યારે. મુશ્કિલ કો પાર કરો મુર્તઝા અલી, લેતે સો નામ તુમારા આયે સો બલાત અલી. માલિક કે વાલી તુમ હો દો જહાં કે વીચ, તદ હું તુમારે દરકા ફિરતા ગલી ગલી. એનો મતલબ તમને સમજાવી દઉં, એ હિન્દીમાં લખ્યું છે, બિલકુલ પ્યોર હિન્દી, સંસ્કૃત મિક્સ હિન્દી છે. કે મુર્તઝાલી, મારી મુશ્કિલ ને પાર કરી દેખી, આપણે જ્ઞાન બોલીએ છીએ ને પાર કરો બેડા, મારી મુશ્કિલ ને તું પાર કરી દેખીએ. લેતે સો નામ તુમારા આઈ તો બલા ચલી કે, તારું નામ લઈને માલિક તો જેવી બલાઓ આવવાની હોય ચલી, એટલે દૂર થઈ જાય છે, તરી જાય છે, બલાઓ તરી જાય છે. કારણ કે મૌલા અલી નો લકબ તમને ખબર છે, દુનિયામાં કોઈનો લકબ નથી, મૌલા અલી નો લકબ છે મુશ્કિલ કુશા, એટલે મુશ્કિલ ને ટાળવા વાળો, મુશ્કિલ કુશાઈ કરવા વાળો. આજ અમારો ઇમામ દાવો કરી શકે કે અમે મુશ્કિલ કુશા છીએ. સુલતાન મોહમ્મદ શાહે ફરમાવ્યું, અમે મુશ્કિલ કુશા છીએ અને તમારી મુશ્કિલ આસાન કરવા આવ્યા છીએ. લેતે સો નામ તુમારા આઈ તો બલા ચલી, કે તારું નામ લેવાથી દરેક મુશ્કેલીઓ દૂર થાય છે. પછી કે છે, માલિક કે વાલી તુમ હો દો જહાં કે વીચ. આ દુનિયા અને પહેલી દુનિયામાં બંને જહાનમાં માલિક એટલે ખુદાવીન રબ્બુલ ઇઝ્ઝત નો, વાલી એટલે વસી, ખુદાવન નો તું વસી છો. બંને દુનિયામાં ખુદાવન નો તું વસી છો, એનો નુમાઇંદો છો, મતલબ કે આલે નબી અને ઔલાદે અલી છો. માલિક કે વાલી તું હો દો જહાં કે વીચ, સદ હું તુમારે દરકા ફિરતા ગલી ગલી. સદ એટલે કુતરો, તારા દરબારમાં હું તો કુતરો છું. કે માનેક પ્રભુ, હજારો માણસો જેના પાસે માથું ઝુકાવે છે, 150 વર્ષ પહેલા એ લખી ગયો કે હું તો યાલી તારા દરબારનો કુતરો છું, તદ હું તુમારે દરકા તારા દરવાજાનો કુતરો છું, ફિરતા ગલી ગલી તારા વગર ગલી ગલીમાં ફરી રહ્યો છું, કે તને ગોતી રહ્યો છું, કે તારી તલાશ કરી રહ્યો છું. કે આ લખી ગયા, વેદ નો સાર લખો, ગીતા નો સાર લખો, કૌરવ પાંડવ ના ઝગડા નું પીરે જ્ઞાન માં લખો. તમે કહો મિશનરી વેદ અને ગીતામાં આવું છે, નથી તો પીર ખોટો છે. અરે પીર લખી ગયો, વાંચો જ્ઞાન. વેદ ગાય ગુણ ગીતા, સોકર પુરુષ અવતારી રે વાલા, ધન રે ગરી જો દિન મૌલા પધાયરા. વિદત વેદ ગાય ગુણ ગીતા, વેદમાં જે વિદિત કરવામાં આવ્યો છે પીર જ્ઞાનમાં લખે છે, વેદમાં જે લખાણ કરવામાં આવ્યું છે, અને ગીતા જેના ગુણગાન કરી રહી છે, ગીતા જેના વખાણ કરી રહી છે, કૃષ્ણની ગીતા, વેદ આ લોકોના, હિન્દુઓના. વિદત વેદ ગાય ગુણ ગીતા, ગીતા જેના વખાણ કરે છે, વેદ જેનો ઉલ્લેખ કરે છે, વિદિત કરે છે, તે અક્કલ પુરુષ એટલે જમાનાનો ધણી અવતાર લઈને આવ્યો છે. તે અક્કલ પુરુષ અવતારી રે વાલા, ધન રે ઘડી, એ ઘડી ધન્ય છે કે જે ઘડી આ ધણી આવ્યો, ધન રે ઘડી જો દિન મૌલા પધાર્યા, ધણી આવ્યો છે. આ વેદમાં બી છે ને ગીતામાં બી છે, બંનેમાં છે. હકીકતે દિનારો આ ચીજો સાબિત કરે છે. તમને ખબર છે ગુરુ નાનક જે તસબી કાઢતો હતો, શીખોની વાત થઈ રહી છે, સિંગાઓ તમારા કેનેડામાં બી ઘણા દેખીએ, એનો જે ગુરુ હતો ને નાનક, એને દાવો કર્યો હતો કે મેં મોહમ્મદને જોયા છે, મેં મોહમ્મદને જોયા છે, હું સાથે આસમાન ઉપર જઈ આવ્યો છું, નવ ખંડ ધરતીના મેં જોયા છે, એનો દાવો હતો. અમને પોતાને આશ્ચર્ય થયું કે નાનક એટલું બધું જોઈ ગયો હશે, અને એ સિંહાનો ગુરુ રહીને ધર્મ પલટાઈ ગયો મમ્મીનો. હજી બી સિંહા ખુદા એકમાં વિશ્વાસ રાખે એવા છે, પણ આ નાનક જે હતો ને એ હકીકતમાં મોમન હતો, અને એ અસલ મકાને પહોંચ્યો. એને જે દાવો કર્યો ખરેખર એ ઉપર ગયો છે. તમે કહો તમને ક્યાંથી ખબર પડી? પી સદરદીન લખી ગયો જ્ઞાનમાં નાનકનું નામ, અને એ બી લખી ગયો કે નાનકે ક્યાં નામની તસબી કાઢી હતી, અને તસબી કાઢી અસલ મકાને ગયો કે નથી ગયો. આપણા જ્ઞાનમાં બધું છે મમ્મીનો, એકે એક ચીજની વિગત છે આપણી પાસે. તમે દુનિયાનો કોઈ બી માણસ જાઓ જ્ઞાનમાં મળશે તમને, પણ જો પહોંચેલો હશે તો. ભગવાન નાનકે એની જન્મ સાખી
જન્મતા કે તને શીખો વાંચે છે અને ગુરુ ગ્રંથ સાહેબ અહીંયા ધાર્મિક પુસ્તકો છે એ ગુરુ ગ્રંથ સાહેબ એક જન્મતા કે બેસાખી લોકા લોકા નામો છે પુસ્તકોના એમાં એક ઠેકાણે લખે છે નાનક ભગવાનના પોતાના ઉદ્ગારો છે આઠું પહર ભવાંગ ફીરે ખાલો સંદરે સુલ દોઝક વીચ વો ક્યો ન રહે જાચિત ન હોય રસુલ ચોવીસ કલાક માણસ આઠો પહર ચોવીસ કલાક ત્રણ કલાક નો પહર થાય ચોવીસ કલાક આમ ગાંડાની માફક માણસ ફરતો હોય અને ખાઈ પીએ ને સુવે એનું જીવન હોય તો કે એ દોઝકમાં જવાનું છે એ દોઝકમાં જાશે કાં તો કે એના દિલમાં રસુલ નથી કીએ અને જેના દિલમાં રસુલ નથી એ જન્નતમાં નહીં જાય નહીં જેમ પીરે કીધું ને દિવસ ગુમાવ્યો હરતા ફરતા રાત ગમાવી સોય બધ પડ્યા એસા જીવણા એસા ન જીવે કોઈ છે એ જ ટ્રાન્સલેશન છે એ દોઝકમાં જાશે કીએ કા દોઝકમાં જશે તો કે રસુલ તો એના મનમાં ચિત એટલે મન એના મનમાં રસુલ તો છે જ નહીં રસુલને એને ઓળખ્યા નથી કોણ રસુલ તો કે નબી મોહમ્મદ પીરે કીધું ને જ્ઞાનમાં નબી મોહમ્મદ બુજો ભાઈ તો તમે પામો ઇમામ મુશ્રિક મન તો કાફર કહીએ મોમન દિલ કુરાન નબી ને બુજો તો મૌલા મળે તમને કી પણ જેના દિલમાં નબી બી નથી ને તો કે એને આ મૌલા મળતો નથી ને મૌલા નથી મળતો એ દોઝકમાં જાતે નાનક લખે છે પછી લખો એને સાત દીપ નવ ખંડ દસ આકાશ દીઠા દીઠે નબી રસુલ નાનક કુદરત દેખી કઈ ખુદી ગઈ સબ ભૂલ દુનિયાના નવ ખંડ પૃથ્વીના અને દસ આકાશ જોયો છે મેં જોયા છે અને ન્યામે રસુલ ને બી જોયા છે દીઠે નબી રસુલ નાનક કુદરત દેખી કઈ એ ખુદાની કુદરત જયારે મેં જોઈને ખુદી ગઈ સબ ભૂલ હું મારી બધી ખુદી ભૂલી ગયો આ એનો છેલ્લો શેર છે એમાં જેને પોતાનું નામ વાપર્યું છે તમે કહો મિશનરી એવી રીતે લખી ગયો છે અરે પીર સદરજીને એને યાદ કર્યો તમને ખબર છે એનું નામ લીધું મહિમા ભાખે નાના નાનકના માટે પીરે મિથાતથી નાના શબ્દ વાપર્યો કે ગુરુ નાનક કુરાન પુરાણના બધું ને મિક્સ કરી અને એની મહિમા એટલે રાજ તમારી સામે બયાન કરે છે કે ગુરુ નાનક માટે લખે છે અગમ નિગમ પુરાણ અને કુરાના સાહેબ મહિમા ભાખે નાના છે નાનક આ મહિમા ને બાકી રહ્યો છે કે કુરાન અને પુરાના પુસ્તકો અને અગમ નિગમ ની વાતો જે છે એ નાનક ને ખબર છે કે પછી લખે છે ઓર નાનક સાને પાયા શું પાયા બ્રહ્મ સુખ ની વાત કરી રહ્યો છે કે કોને કોને સુખ મળ્યું મોટા મોટા મહાન આત્માઓને મળ્યું એનો વિગત લખે છે તેમાં લખે છે ઓર નાનક સાને પાયા એક નામ નિશ્ચય કરી ધ્યાયા છે એક નામ મૌલા અલી નું પકડી લીધું છે એને ધ્યાયા એની ઇબાદત કરી અને નાનક સા પાયા તો બ્રહ્મ સુખ બ્રહ્મસુખ જ છે એની અંદર કે બ્રહ્મસુખ કોને કોને મેળવ્યું અને કોને કોને નથી મેળવ્યું તો લખે છે કે નાનક સાને સુખ મળી ગયું નૂરના દીદાર કર્યા અસલ મકાને વયો ગયો છે પણ કેવી રીતે તો કે એક નામ નિશ્ચય કરી ધ્યાયા એક નામ બોલ શબ્દ એક શબ્દ આપવામાં આવ્યો તો ઇસ્મી આઝમ કે આની ધ્યાય આની બંદગી કર નૂરના દીદાર થશે એને નૂરના દીદાર થયા એમપી સદરદીન લખે છે બ્રહ્મ પ્રકાશ ની અંદર વાંચો દુનિયાના દરેક ધર્મોએ અલીને પકડ્યો હતો તમે ગૌતમ બુદ્ધ ની વાતો વાંચી હશે મોટા મોટા લોકો વંચાવે છે ગૌતમ બુદ્ધ ની વાતો એના માટે ઇમામે લખ્યું કે પૈગંબર હતા અમારી પાસે ઇન્ડિયામાં એની કિતાબો ટેક્સ્ટ બુક તરીકે વંચાય છે બચ્ચાઓને અંદર લેસન આવે છે શું છે લેસન આજકાલ બધું બદલાઈ ગયા મમ્મીનો ધર્મો પલટાવી નાખ્યા મોટા મોટા સ્વાર્થી લોકોએ ધર્મોને ચેન્જ કરી નાખ્યા એની ઇતિહાસ ચેન્જ કરી નાખ્યો મહાત્મા ગૌતમ બુદ્ધ માટે લખ્યું કે એક મોટા રાજાના દીકરા હતા એનો બાપ કપિલ વસ્તુનો રાજા હતો અને આનું નામ સિદ્ધાર્થ હતું અને પછી શું થયું મમ્મીનો જયારે પેદા થયો તો બધાને બોલાવ્યા ઋષિ મુનિઓ પંડિતોને જોશ જોવા વાળા કે જુઓ મારો છોકરો શું કરશે મોટો થઈને આ રિવાજ હતો પુરાના જમાનાનો રાજા મહારાજા જોશ જોડાવતા હતા એ જોઈને ઓલાવે કહી દીધું કે રાજન તારો છોકરો મોટો થઈ અને રાજપાટ મૂકી દેવાનો કે જંગલમાં વહી જશે કે એને તારે તને કોઈ સાથ સહકાર નહીં આપે ને દુનિયાથી વૈરાગ્ય લઈ લેશે સંન્યાસી બની જવાનો એમ થશે તો ક્યાં તો કે મારે એને બચવા શું કરવું પંડિતો રસ્તો બતાવો મારો એકનો એક દીકરો છે કે મારે એને રાજગાદીએ બેસાડવો છે પંડિતોએ વિચાર કર્યો કે રાજાને એક રસ્તો છે કે એને ઘરની બહાર કાઢવો નહીં છે મોટો થાય ત્યાં સુધી ઘરમાં ને ઘરમાં રહીએ છીએ એના ભણતરની સગવડતા બી ઘરમાં કરવી છે એ લોકોની પુસ્તકોમાં લખેલું છે એના ભણતરની સગવડતા ઘરમાં કરવી છે બહાર નીકાળવો જ નહીં છીએ શાદી બી કરી દેવી છીએ અને પછી તેને બચ્ચા બચ્ચા થઈ જાય તો ઓલાદની મોહબત લાગશે કે અને પછી એ તારું કામ કરી દઈ શકીએ પણ જો એ શાદી પહેલા બહાર નીકળો એટલે ખરાબ હવે એ લોકો લખે છે કે એના બાપે એને રાજમાં જ રાખ્યો ન્યાજ મોટો કર્યો અને ન્યાજ એના માસ્ટરો ભણાવવા માટે આવતા ઘરની બહાર નીકળતો નહીં બિચારાને જેલ થઈ જતી હોય અને પછી લખે છે કે એક વખત એને બાપને કીધું હવે તો મોટો થયો મને બહાર જવા દો લગ્ન બી થઈ ગયા હતા
જવા ગયો ને તો કે માસ્ટર ભેરો જાગીએ એના જે શિક્ષક હતા અતાલીસ કહેવામાં આવે છે એના ભેરા ભણવા ગયા ફરવા ગયા લખે છે ને કિતાબમાં કે જઈ રહ્યા હતા રસ્તામાં એક બુઢી બાઈ મળી છે જેની કમર ઝૂકી ગઈ હતી ને વાંકી વાંકી ચાલતી હતી છે તો બુદ્ધ પોતાના ઉસ્તાદ ને પૂછે છે કે આ વાંકી વાંકી કેમ ચાલે છે કે તો કે બુઢી થઈ ગઈ છે એટલે વાંકી વળી ગઈ છે તો કે માણસ બુઢા થાય તો વાંકા વળી જાય તો કે લગભગ માણસો વાંકા વળી જાય છે તો જો બુઢો થાય તો વાંકો વળી જાય તો કે બની શકે છે વાંકા વળી જવાની છે તો એને બહુ દુઃખ ચૂકીએ પછી થોડેક દૂર ગયા માણસ બીમાર છે ને નીચે પડ્યો તો તડફડિયા મારતો શકીએ પેટમાં કે દુખાવો થઈ ગયો તો પૂછે જા શા માટે આમ કરે છે તો કે બીમાર છે એટલે શું કીએ તો માણસ બીમાર પડે તો આવી રીતે તડફડિયા મારે છે તો હું બીમાર પડીશ તો કે બની શકે છે વળી પાછું એને દુઃખ ચૂકીએ વળી થોડેક દૂર ગયો એ લોકો લખે છે કિતાબમાં પછી એક જનાજો જઈ ગયો તો આ શું છે તો કે મરી ગયો છે એટલે શું કીએ તો કે માણસ મરી જાય છે બધા મરે તો કે બધા મરે પછી આમ લઈ જાય પછી શું કરે જલાવી દે તો હું મરી જાય તો મને જલાવશે તો કે આ બસ કે વધારે વૈરાગ્યા એવું છે અને પછી એ ઘરમાં આવ્યા મા બાપના પગ છુયા અને રાજપાટ મૂકી અને જંગલમાં વયા ગયા છે અને ન્યાય ને બંદગી શરૂ કરી અને પછી એક ધર્મની શરૂઆત કરી છે આ એની હિસ્ટ્રી છે જે આપણી સામે આવી છે પણ આપણા દિમાગમાં ઉતરી તમે વિચાર કરો 20-22 વર્ષનો છોકરો હોય ખબર ન હોય કે મરી જવાય બીમાર થવાય કઈ ખબર ન હોય બુઢા થવાય એ કઈ જોયું નહીં હોય કઈ એને રાજકાજમાં કોઈ બુઢા માણસો નહીં જોયા હોય કોઈને મળતા નહીં સાંભળ્યો હોય 22 વર્ષમાં 22 વર્ષમાં કોઈ મર્યું નહીં હોય કોઈ સાંભળ્યું નહીં હોય કોઈ બીમાર પડ્યું હોય જોયું નહીં હોય આ બધી ઘડી કાઢેલી વાતો છે બધી ઘડી કાઢેલી વાતો માણસોને એવી રીતે કન્વિન્સ કરી અને પોતાના ધર્મનો ઠેકો બાકી રાખવા માટે બાકી હકીકત શું છે તમારે વાંચવું હોય તો ચોપડી મળે છે એ લોકોની જ લખેલી પુસ્તક પણ બહુ ઓછા લોકો સુધી પહોંચી છે પંડિત એલકે ભટનાગરે સરસ્વતી પ્રેસ મુંબઈથી કિતાબને બહાર પાડી હતી બુદ્ધનો ખાસ ચેલો એ ધર્મનો ખાસ અનુયાયી એ લખે છે એલકે ભટનાગર મોટો પંડિત બુદ્ધિસ્ટ ધર્મનો હકીકત જે લોકો સમજી શકે છે એને સમજાવવામાં આવે છે કે બધી પબ્લિક નથી સમજતી એમાં એને લખ્યું કે એક દિવસ બુદ્ધ પોતાના રૂમમાં સૂતા હતા અને એનો માસ્ટર એની બાજુમાં સૂતો હતો મંત્રી કહેવાતો હતો કે લખે છે એલ કે ભટનાગર અચાનક મહાત્મા બુદ્ધે કોઈ સપનું જોયું હોય એવે અચાનક મહાત્મા બુદ્ધે કોઈ સપનું જોયું હોય એવે ચીખ પાડીને બેઠા થયા છે એ રાડ પાડી જોરથી છે અને બેઠા થઈ ગયા કે આંખો ચોરવા લાગ્યા ને આંખમાંથી આંસુ જવા લાગ્યા ઓલો શિક્ષામંત્રી જે બાજુમાં સૂતો હતો એ ઉભો થઈ ગયો એટલે સહેરાતા શું છું કે તમે ચીખ કેમ મારી છીએ અને આંખમાંથી આંસુ કેમ નીકળે છે કોઈ ખરાબ સપનું જોયું છે કોઈ એવું સપનું જોયું કે ઉભા રહ્યો કે હમણાં હું બોલી નહીં શકું મને ગભરાટ થઈ ગયો છે કે અને થોડીક વાર પછી જયારે શાંત થયા ત્યારે કે છે આ મંત્રીજી બહુ ભયાનક સપનું જોયું છે શું જોયું સપનામાં કે તમે ડરી ગયા છો કે તમારા ચહેરા પરથી પ્રતિમા જઈ રહ્યો છે તો કે મેં સપનામાં જોયું કે એક નાનકડું બચ્ચું આવ્યું મારી પાસે છોકરો આવ્યો મને કહે છે જા બુદ્ધ તારી તપસ્યા સફળ થઈ છે અને તારી બંદગી કામયાબ થઈ ગઈ છે હું તારા ઉપર બહુ રાજી છું હું તારાથી કામ લેવા માંગુ છું અને જ્યારે બી તને મુશ્કેલ પડે ત્યારે મને યાદ કરજે મારું નામ સિંહ છે સિંહ એટલે શેર મારું નામ શેર છે કે પાછું બિચારો હાંપવા લઈ ગયો પસીનો પસીનો થઈ રહ્યો છે શું જોયું ખબર નથી પડતી પછી લખે છે એવું કે ભટનાગર શિક્ષા મંત્રીએ થોડીક વાર પછી પૂછ્યું કે આવું સપનું હતું શેર સપનામાં આવ્યું હતું તો કે ના મંત્રી તમે સમજી નહીં શકો છીએ મંત્રી તમે નહીં સમજો કે એ તો તલવાર કાઢે છે હજી તો હું જોઉં છું કે આ શેર છે ત્યાં તો એક છોકરો હતો તલવાર કાઢી છે અને કે જો બુદ્ધ હું શેર નથી પરમાત્માનો સિંહ છું કે પરમાત્માનો સિંહ છું આ મારી તલવાર છે કે અને હું તને મારો નોકર બનાવવા માટે આવ્યો છું મારો ગોલો બની જા ગોલો લખ્યું છે ને મારો ગોલો બની જા અને પૃથ્વીમાં જે પાપ થઈ રહ્યા છે એને દૂર કર અને સાચા ધર્મની સત્પંથની સ્થાપના કર જો તને તકલીફ આવે ને તો મને બોલાવજે ખાલી મને પરમાત્માના સિંહ કે એટલે હું આવી જઈશ કે પાછો પસીનો પસીનો થઈ ગયો મને બોલાવ કે હું આવી જઈશ કે પછી કે છે મને ગોતવા નહીં જવું પડે અને ગોતીશ તો મળીશ બી નહીં પણ જો તને બહુ ઈચ્છા થાય ને મારી જરૂર જણાય અને મને મળવાનું મન થાય તો એક પવિત્ર સ્થાન ઉપર જજે કે જ્યાં ફાટેલી દિવાલ હોય ત્યાં હું તને મળી શકીશ કે પણ ત્યારે મારી ઉંમર 9 વર્ષની હશે પાછળ રોવા લાગ્યા બુદ્ધ એલ કે ભટનાગર લખે છે કે ખુલાસો કર્યો કે તમે સમજાય કે મને આવું સપનું આવ્યું છે ગુરુ કે તો સપના બધા એવા એવા કરે કે શેર આવે બિલાડ આવે બકરા આવે એ લોકોને શું ખબર પડે કે વાત શું હતી ઓલો એ ઓલો ગૌતમ બુદ્ધ જ જાણતો હતો હકીકત શું હતી તમે સમજાય સપનું સમજા બહુ સરસ સપનું છે મમ્મીનું ખુલાને કે છે હું સિંહ છું પણ ખાલી સિંહ નહીં પરમાત્માનો સિંહ તમે એનું ટ્રાન્સલેશન કરી શકો ઉર્દુમાં ઉર્દુમાં પરમાત્મા એટલે ખુદા અને સિંહ એટલે શેર પરમાત્માનો સિંહ એટલે ઉર્દુમાં કે શેર એ ખુદા
આખી દુનિયામાં જાઓ અને મને કયો આવીને કે શેરે ખુદા કોનું નામ છે, આખી દુનિયા ફરીને આવો ને મને કયો. મુર્તઝાલીના માટે તેરે ખુદા વપરાય છે, કોઈ પૈગંબર માટે નહીં, કોઈ ઈસા ક્રાઇસ્ટ માટે નહીં, કોઈ મૌજેસ માટે નહીં. તેરે ખુદાનો શબ્દ અગર વપરાતો હોય, સુન્નીને પૂછો, ઓરાવને પૂછો, ખાદિયારીને પૂછો, ઈસનાસરીને પૂછો, ગમે એને પૂછો કે તેરે ખુદા કોણ, તો કે મુર્તઝા અલી, મૌલા અલીનું નામ છે, એનો લકબ છે. હું પરમાત્માનો સિંહ છું ને તલવાર કહી તો કે જુલ્ફિકાર, તલવાર કાઢીને બતાવીને કહે છે કે હું સિંહ છું પરમાત્માનો, 9 વર્ષનો બાળક છું. અને તને મળીશ બી, અગર તું મને ગોતવા આવું, જમાનો દૂર છે કદાચ, અને ઓ જમાના બી બહુ દૂર એમ આખરીમાં બોલ્યા હતા, અને તું કદાચ આવીશ બી મને મળવા, અને તું જીવતો બી રહીશ, તો બી હું તને 9 વર્ષની ઉંમરમાં મળીશ, 9 વર્ષની ઉંમરમાં છીએ. અને એ બી ક્યાં મળીશ, પવિત્ર જગ્યા ઉપર જ્યાં દિવાળ ફાટેલી હશે ત્યાં મળીશ. સમજવાનું એવું કઈ કે મૌલાલી પોતે બોલે છે, અને પછી કહે છે કોઈ બી તકલીફ આવશે ને કામકાજમાં તો મને બોલાવજે, પરમાત્મા નથી કે જે હું આવી જઈશ. એ તો મૌલાલી આદત હતી કે જે બી મુશ્કેલ આસાન માટે બોલાવે એની મુશ્કેલ ને આસાન કરતા હતા. પછી કહે છે કે હું તને મારો નોકર બનાવું છું, જે મૌલાએ ખરે પરમાવજી સુલતાન મોહમ્મદ સાહેબ કે મુખી જે છે એ અમારા નોકર છે, કે હું તને મારો નોકર બનાવું છું, એટલે કે તને પૈગંબર બનાવી લઉં છું. મૌલાલી બનાવે છે પૈગંબર, હું તને સાબિત કહીને બતાવીશ, હું તને મારો નોકર બનાવું છું. જા અને સંસારની અંદર જે પાપ થઈ રહ્યા છે એને દૂર કર, અને સાચા ધર્મની સ્થાપના કરી, મુશ્કેલ આવે ત્યારે હું મદદ કરીશ. કે તમને ખબર છે મહાત્મા ગૌતમ બુદ્ધને શું લખે છે લોકો, બુદ્ધિસ્ટને પાસે જાઓ તો કહે છે મહાત્મા બુદ્ધ ભગવાન હતા. બીજું શું કહે છે તો કે મોટા મોટા મુનિ હતા, મોટામાં મોટા મુનિ કહેવાય. મુનિ ઋષિ મુનિ કહે છે ને કે મુનિ કહેવાય, પણ ક્યાં મુનિ, કેટલાય ઋષિ મુનિ થઈ ગયા. તો મહાત્મા બુદ્ધનું નામ તમને ખબર છે સાકી મુનિ. પૂછો કોઈ સારામાં સારા બુદ્ધિસ્ટને કે કોણ છે મહાત્મા બુદ્ધ, તો કહે છે મુનિ છે, બધા મુનિઓના મુનિ, પણ એ સાકી મુનિ કહેવાય છે. શા માટે તો કે ખબર નથી, સાકી મુનિ શા માટે કહેવાય કહી દઉં. બધા પૈગંબરોને કદાચ આસમાન વાળો ખુદા નીમતો હશે, પણ મહાત્મા બુદ્ધને નીમવા વાળો મૌલાલી હતો, એ બુદ્ધની કિતાબથી સાબિત થયું. અને મૌલાલીનો લકબ છે શું ખબર છે, સાકી એ કૌશર. મૌલાલીનો લકબ છે સાકી એ કૌશર, યાદ નથી આવતું, સુલતાન મોહમ્મદનું ફરમાન છે કલામે ઇમામે મુબીનમાં, કે કયામતના દિવસે મુર્તઝાલી તમારો હાથ ચાલશે, તમને હોજે કૌશર નું પાણી પીવડાવશે, અને તમારો હાથ પકડીને પોતાની સાથે બહેસ્તમાં લઈ જશે ઇન્શાલ્લાહ. સાકી એ કૌશર અને કૌશર નું પાણી પીવડાવનાર મૌલાલીનો લકબ હતો સાકી એ કૌશર, કૌશર નું પાણી પીવડાવનાર મૌલાલી. અને સાકી મુનિ, મુનિ ને નીમનાર કોણ, મૌલાલી. સાકી કૌશર પીવડાવનાર મૌલાલી, મુનિ ને નીમનાર મૌલાલી, અને ગૌતમ બુદ્ધ ને નીમનાર. એટલા માટે પણ તમે કહો સાકી મુનિ એટલે શું, તો ખબર નથી, કિતાબમાં લખેલું છે કે મહાત્મા બુદ્ધ સાકી મુનિ હતા. સાકી મુનિ એટલે સાકી એ કૌશર નો નિમેલો, આ સાકી નો નિમેલો. અને પછી મુનિ નો એક વખતે જયારે બધા હિન્દુઓ વિરુદ્ધ થઈ ગયા મહાત્મા બુદ્ધની પ્રચારથી વિરુદ્ધ થયા, અને મહાત્મા બુદ્ધની જાનના પ્યાસા બહેના અને પંડિતો ને બ્રાહ્મણો ને ધર્મના ઇજારદાર ને ઠેકેદારોએ એને મારી નાખવાના પ્લાન કર્યા, અને ગૌતમ થરકરી ગયા, હવે શું કરવું છે. ત્યારે પછી લખે છે, એ જ લોકોની પુસ્તક વાંચી છે, પંડિત લાલા હરગોવિંદ અબલોજિયા બૌદ્ધિય પ્રકાશ નામની પુસ્તકમાં લખે છે, એના જ અનુયાયીઓ લખે છે, એની જ પુસ્તકો વાંચી અમે. એ લખે છે કે ત્યારે મહાત્મા બુદ્ધ બહુ પરેશાન થઈ ગયા, જિંદગી હારી ગયા હતા, કે કારણ કે પંડિતો બ્રાહ્મણો પૂજારીઓ મહંતો એ લોકોને આગળ નહોતા વધવા દેતા, કારણ કે એનો ઠેકો હતો બધા કુમ ઉપર. કે પછી શું કર્યું, એને દુઆ માંગી કે પરમાત્મા નથી, તે મને યાદ કરવાનું કીધું તું મુસીબતમાં, આજે હું તને બોલાવું છું, કારણ કે પવિત્ર સ્થાન અને ફાટેલી દિવાલ મને મળી શકે એમ નથી કે તને આવીને મળું, તું મારી મદદ કર, એ માંગી રહ્યો છે. તું મદદ નહીં કર એ પરમાત્માના સિંહ, તું મારી મદદ નહીં કર તો દુનિયાના શિયાળ મને ખાઈ જશે. આવા શબ્દો વાપરા છે, આ શિયાળિયા છે દુનિયાના, ફોક્સ છે બધાય કીએ, લોમડીઓ છે, મને ખાઈ જવાની બહુ ચાલાક છે, મારી મદદ કરે સિંહ કીએ. અને એવી રીતે મદદ માંગી શું થયું ખબર છે, અરે અલીને બોલાવે તો અલી તરત હાજર હો, અલીને બોલાવો તો અલી હાજર, એની આદત જ છે, કોઈ બી બોલાવે આવી જ જાય મૌલા. અને આવી ગયો, આવી તો ગયો, પણ કર્યું શું ખબર છે, જે ગૌતમ બુદ્ધ એક માણસને ઈમાનદાર નહોતો બનાવી શક્યા, મૌલા અલીએ મદદ કરી તો શું થયું, મોટા મોટા રાજા મહારાજા એના ધર્મમાં આવી ગયા. હિન્દુસ્તાનનો સમ્રાટ અશોક, હિન્દુસ્તાનના કોઈન્સ ને નોટું છે ને એના ઉપર જે ચક્ર છે એ અશોકનું છે, દરેક કોઈન્સ ઉપર અશોકના ચક્ર આવે છે. મોટામાં મોટો હિન્દનો રાજા એ બુદ્ધ મઝહબમાં ગયો, એ મતલબ એટલો બધો ફેલાણો કે તિબ્બત લંકા બર્મા ઇન્ડિયા ચાઇના દરેક ઠેકાણે ગયો. કાં તો કે મૌલાલીની મદદ થઈ, મૌલાલી દરેક પૈગંબર પાસે આવ્યા, ન આવ્યા હોત ને તો કોઈ પૈગંબર પોતાની પૈગંબરી ન કરી શકત, કોઈ પૈગંબર પોતાની પૈગંબરી ન કરી શકત. હકીકત જિંદારો. અને જયારે મરવા પડ્યા હતા મહાત્મા બુદ્ધ, ત્યારે લખી ગયા, એનો એક શિષ્ય જેના ઉપર બહુ વિશ્વાસ રાખતો હતો આનંદ નામ હતું, એને પોતાની બાજુમાં બોલાવ્યો.
આનંદ કે હું જાઉં છું તો કે મહાત્મા તમે જાઓ પછી અમારું શું કહે, અરે ધર્મ નું શું થશે, તો કે આનંદ ચિંતા ન કરી, હું પહેલો બુદ્ધ નથી કીએ, મારા પહેલા બી ઘણા બુદ્ધો આવી ગયા કીએ, અને એવી રીતે હું બી એક બુદ્ધ આવ્યો છું કીએ, અને મારા પછી બી એક બુદ્ધ આવશે, પણ એ મોટામાં મોટો બુદ્ધ હશે, એ મોટામાં મોટો બુદ્ધ હશે કીએ, એનું નામ મિતિરિયા હશે. મિતિરિયા શબ્દ વાપરો છે મહાત્મા બુદ્ધ, આપણે તો મોહમ્મદ કહીએ છીએ, મિતિરિયા વાપરો, હું તમને મતલબ બતાવીશ પછી. મોટામાં મોટો બુદ્ધ આવશે એનું નામ મિતિરિયા હશે, અને એના પછી એનો વસી આવશે, જે લોકો એને ઓળખશે આનંદી બહુ નસીબદાર હશે. હું એને જાળીમાં નથી જોઈ શક્યો કીએ, પણ જે એના જમાનામાં હશે અને જેને ઓળખી જશે ખરેખર નસીબ વાળા હશે કીએ. આ મિતિરિયા કીએ બધા બુદ્ધોને ખતમ કરી દેવાનો કીએ. ત્રણ ચાર ચીજો હું જાણવા મળી અમને નથી કે મિતિરિયા એક પૈગંબર આવશે, એની પહેલા બી ઘણા પૈગંબરો આવ્યા હતા, આ મિતિરિયા બધા પૈગંબરોને ખતમ કરશે, એટલે ખાતેમુન નબી કહેવાશે, છેલ્લો નબી, એના પછી કોઈ નબી નહીં આવે, પણ મિતિરિયા નામ કીધું. સંસ્કૃતની ડિક્શનરી ખોલી કે મિતિરિયા શબ્દ છે તો મહિલો મિતિરિયા, મિતિરિયાનો મતલબ બહુ જ દયાળું, આખી દુનિયા માટે દયાનો સાગર, બહુ જ દયા, અને દુનિયા ઉપર દયા કરે એવો માણસ મિતિરિયા. પછી અમે એનું ઉર્દુ ટ્રાન્સલેશન કર્યું અને અરબી ટ્રાન્સલેશન કર્યું તો રહેમત લીલ આલમીન, દુનિયાઓ માટે રહેમત. અને કુરાનમાં અલ્લાહે ફરમાવ્યું, મોહમ્મદ મેં તને રહેમત લીલ આલમીન બનાવીને મોકલ્યો છે, બધી દુનિયાઓ માટે રહેમત બનાવીને. બીજા પૈગંબરો આઝાબ માટે દુઆ માંગતા કે કોમ નથી માનતી, આઝાબ નાઝિલ કર, પછી નૂહ હોય, આદમી કોમ હોય, ગમે તે કોમ ઉપર આઝાબ નાઝિલ થયો અને કોમો ખલાસ થઈ ગઈ. મોહમ્મદે દુઆ નથી માંગી આઝાબની, કાં તો કે રહેમત લીલ આલમીન હતા, દુનિયાઓ માટે રહેમત બની આવ્યા હતા, અને રહેમત લીલ આલમીન એટલે સંસ્કૃતમાં મિતિરિયા. મહાત્મા બુદ્ધ કહી ગયા હતા, પૈસંગોઈ કરી હતી કે આવશે છેલ્લો બુદ્ધ અને એનું નામ હશે મિતિરિયા, રહેમત લીલ આલમીન. કુરાનમાં મોહમ્મદ નું નામ છે રહેમત લીલ આલમીન. અને હકીકતે જીવનારો તમે કહેજો, મિતિરિયા નવ વર્ષનું મળવાનું કીધું હતું, વાલી પેદા થયા ત્યારે નવ વર્ષના હતા, એ એક વાત સમજમાં નથી આવતી, મને બી નવાની. એમ કેમ ન કીધું એક નાનકડો બાળક મળીશ તને, દિવાળ ફાટેલી હશે ત્યાં, પણ કે નહીં, એ જમાનો ઘણો દૂર છે, બુદ્ધ જો તું મને મળવા માંગતો તો પણ હું તને મળીશ એક નવ વર્ષના બાળકના રૂપમાં. મને પોતાને સમજમાં આવ્યું, હવે તમને સમજાવું. ઇમામ સુલતાન મોહમ્મદ સાહેબ સમજાવી ગયા, કલામે ઇમામે મુબીન ભાગ પહેલો, ફરમાન પૂરું કહું છું, સાંભળી લેજો મમ્મીનો. ઇમામ ફરમાવે છે, હઝરત મૌલાના ધણી સલામત દાતાર સરકાર આગા સુલતાન મોહમ્મદ સાહેબ ઇમામે ફરમાવ્યું, એક કદાવર અને જોરાવર દેવ રાક્ષસ હતો. ઇમામ ફરમાવે છે, એક કદાવર એટલે મોટો કદવાળો અને જોરાવર બહુ તાકાત વાળો દેવ રાક્ષસ હતો, તે જેને જોતો તેને મારી નાખતો હતો અને લોકોને બહુ ત્રાસ આપતો હતો. ઇમામ ફરમાવે છે, એક વખત તે રસ્તા ઉપરથી જઈ રહ્યો હતો અને મૌલા મુર્તઝા અલી નવ વર્ષની બાર વયે સામેથી આવી રહ્યા હતા. ઇમામ ફરમાવે છે, ઇમામે ઉંમર લખી મૌલા અલીની નવ વર્ષની, બધું સાંભળ્યો તમે, મૌલા અલી નવ વર્ષની ઉંમરે આવી રહ્યા છે સડક ઉપરથી અને આ કદાવર દેવ જઈ રહ્યો છે. મૌલાલીએ તે દેવને જોઈને પૂછ્યું કે તું ક્યાં જઈ રહ્યો છે, ત્યારે તે દેવે મૌલાલીને જોઈને કીધું કે હું કુસ્તી લડવા જાઉં છું, કે પહેલવાનો સાથે કુસ્તી લડવા જાઉં છું, ઇમામનું ફરમાન છે. ત્યારે મૌલાલીએ તેને સવાલ કર્યો કે મારી સાથે કુસ્તી લડીશ, ત્યારે તે દેવ મૌલાલીને નાનકડા જોઈને હસ્યો અને કે તું તો બચ્યું છો, હું તો મોટા મોટા પહેલવાનો સામે કુસ્તી લડું છું. પછી ઇમામે ફરમાવ્યું, ત્યારે મૌલાલીએ તે દેવને કીધું કા જવા દે, તારા હાથમાં કેટલી શક્તિ છે. ત્યારે તે દેવે મૌલાલીના સામે પોતાનો હાથ આગળ વધાર્યો, મૌલાલીએ તેના બંને હાથ પકડી અને એના ઉપર એટલું બધું જોર લગાડ્યું કે તેના જિસ્મની બધી તાકાત ખલાસ થઈ ગઈ. ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે, અને પછી એના બંને હાથોને લઈ અને એની પીઠ પછવાડે ખજૂરીના રેસાથી બાંધી દીધા, અને મૌલા અલી ઇમામ ફરમાવે છે તેની આંખોના સામેથી અદૃશ્ય થઈ ગયા. આ દેવ ઘણો પરેશાન થયો, ઇમામે ફરમાવ્યો, ઘણો પરેશાન થયો, અને જેટલા જેટલા પૈગંબરો આવ્યા એ દરેક પૈગંબર પાસે ગયો. જેટલા જેટલા પૈગંબર આવતા ગયા એને ખબર પડી કે નબી આવ્યા છે, એની પાસે જતો ને કહેતો મારા હાથ ખોલી દો, આ હાથ ખોલતા નથી, કોઈ પણ ખોલી શકતો નથી. ત્યારે પૈગંબરો કહેતા કે જેને તારા હાથ બાંધ્યા છે તે જ તેને ખોલી શકશે. આ વાર્તા નહીં, સુલતાન મોહમ્મદ નું ફરમાન કહી રહ્યો છું, છાપેલું ફરમાન, કે જેને તારા હાથ બાંધ્યા છે તે જ ખોલી શકશે, બીજું કોઈ નહીં ખોલે. અને પછી હજારો વર્ષ થઈ ગયા ઇમામે ફરમાવ્યું, અને જયારે આખર જમાનામાં ઇમામ કહે છે નવી મોહમ્મદ મુસ્તફા જાહેર થયા, ત્યારે તે દેવ તેમની પાસે આવ્યો, ઇમામ નું ફરમાન. ત્યારે તે દેવ તેમની પાસે આવ્યો અને કહે છે કે યા પૈગંબરે ખુદા મારા હાથ ખોલી આપો. ત્યારે પૈગંબરે તેને પૂછ્યું કે તારા હાથ કોને બાંધ્યા છે, તો કે હજારો વર્ષ થઈ ગયા અલ્લાહના રસૂલ, એક નવ વર્ષના બાળકે મારા હાથ બાંધ્યા છે. ઇમામ ફરમાવે છે કે દેવે અરજ કરી
પછી જેટલા જેટલા પૈગંબરો આવ્યા એની પાસે હું ગયો ને કીધું કે હાથ ખોલી દો, પણ કોઈ પૈગંબર મારા હાથ ખોલી શક્યો નથી. છેલ્લા બધા પૈગંબરોએ કીધું કે છેલ્લા જમાનામાં નબી મોહમ્મદ આવશે એની પાસે જા, હું આપની રાહ જોતો હતો અને આજે હું આપની પાસે આવ્યો છું, આપ મહેરબાની કરીને મારા હાથ ખોલી આપો. ઇમામ ફરમાવે છે ત્યારે નબી મોહમ્મદે કીધું કે જે છોકરાએ તારા હાથ બાંધ્યા છે તેને તું ઓળખી શકીશ, એને ઓળખીશ. યાદ છે થોડું થોડું કે યાદ છે, ઓળખી જાય. મૌલા અલીને બોલાવી લાવવા માટે ઇમામ ફરમાવે કે પૈગંબરે ગુલામને હુકમ આપ્યો. મૌલા અલી આ વખતે 9 વર્ષના હતા. ઇમામ સુલતાન મોહમ્મદ ફરમાવે છે હાથ બાંધ્યા ત્યારે બી 9 વર્ષના, હજારો વર્ષ પછી પૈગંબર આવ્યા ત્યારે બી 9 વર્ષના. ગૌતમ બુદ્ધને બી કે છે 9 વર્ષનો હૈ અને 9 વર્ષના હતા કે, અને પછી ગુલામના કાંદા ઉપર બેસીને આવ્યા ઇમામ. મૌલા અલીને જોઈ અને તે કાપડ ધ્રુજવા લાગ્યો. ઈચ્છે હજારો વર્ષ દુઃખી કરનાર આજ એ ધ્રુજવા લાગ્યો અને કે છે અલ્લાહના રસૂલ બસ આ જ છોકરો હતો કે આને જ મારા હાથ બાંધ્યા છે કે આને જ હું ઓળખી ગયો કે. પછી લખે છે ઇમામ કે ત્યારે નબી મોહમ્મદે મૌલા અલીને ફરમાવ્યું કે યા અલી આના હાથ તમે ખોલી આપો કે. તરત જ મૌલા અલી નીચે ઉતર્યા ગુલામના કાંદા ઉપરથી અને તે કાપરના હાથ ખોલી આપ્યા. પછી ઇમામે ફરમાવ્યું આ જોઈ અને તે કાપરને ઈમાન આવ્યું, તે મૌલા મુર્તઝા અલીના પગે પડ્યો, કલમો પડ્યો અને ઇસ્લામમાં આવ્યો. પછી ઇમામે ફરમાવ્યું અસલ જયારે કાંઈ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝા અલીએ નાનકડું રૂપ ધારણ કર્યું હતું. આ ઇમામનું ફરમાન વાંચ્યો, નાનકડું રૂપ 9 વર્ષના, કાંઈ નહોતું ત્યારે મૌલા અલી 9 વર્ષના હતા. બુદ્ધ માટે બી કૃષ્ણ માટે બી બધા પૈગંબરો જેટલા બી થઈ ગયા 9 વર્ષનો મૌલા હતો. કાંઈ નહીં હતું ત્યારે મૌલા મુર્તઝા અલીએ નાનકડું રૂપ ધારણ કર્યું હતું અને 9 વર્ષની વયે જેને મળવું હોય કાબાતુલ્લા પાસે મળ્યો તો 9 વર્ષની ઉંમરે મૌલા દેવના હાથ ખોલવા માટે. કોઈ હાથ ખોલી શક્યું નહીં, મૌલાના અલીએ એના હાથ ખોલ્યા. જેનો રોજો કરીએ છીએ ને સા મૌલાનો, મને જો કે એની કાંઈક કાંઈક વાતો કરું દિલરો. આપણે યાલી યાલી કરીએ છીએ, આપણને ફખર થતો હશે કે અમે મૌલાને યાદ કરીએ છીએ. નહીં, હિન્દુ લોકો બી કરે છે, પણ જરાક ફરક છે એની અંદર. હિન્દુના દરેક મંત્રો દરેક જાપ અલીથી શરૂ થાય છે, અલીથી શરૂ થાય છે. પણ કેવી રીતે તમને કહું, અરબીમાં અલી લખીએ ને તો આઈન આમ આવે, પછી આમ લામ આવે અને પછી આમ ગોલ ઈ આવે. આમ શરૂ કરો એટલે આમ થાય અલી, પણ ઊંડું વાંચો તો અહીંથી વાંચો તો થાય ઓમ. આ હિન્દુ લોકો અહીંથી વાંચે, ગુજરાતી આની કોરથી શરૂ થાય, અરબી આની કોરથી શરૂ થાય. આની કોરથી વાંચો તો અલી અને આની કોરથી વાંચો તો ઓમ ઓમ. એનો કોઈ બી મંત્ર સાધુ પંડિત શરૂ કરે ને ઓમ નમો શિવ ઓમ થી શરૂ થાય, કોઈ બી મંત્ર ઓમ થી શરૂ થાય, પણ ઓમ આની કોરથી વાંચો તો, બાકી અહીંથી વાંચો તો અલી. તમારે લખવું તો લખીને બતાવું, હું તમને લખી દઉં અલી, તમે હિન્દુ પાસે જાઓ તો કહેશે ઓમ, અને ઈ તમને લખી દે ઓમ, અને તમે મુસલમાન પાસે જાઓ તો કહેશે અલી. કારણ કે અરબી આની કોરથી વાંચે તો અલી થાય, આની કોરથી ગુજરાતી કે હિન્દી વાંચો તો ઓમ થાય. ઓમ અને અલી એક જ, જરાય ફરક નહીં. હવે બીજી વાત કહું, એટલે દરેક મંત્ર ઓમ થી ચાલુ થાય. બાપાને એમ કે બિચારા ઊંધું વાંચે છે, ભલે વાંચે પણ મને તો યાદ કરે છે ને. ઊંધું વાંચે એટલે ઓમ, સીધું વાંચે તો અલી. હવે ઊંધું સીધું સમજી લેવાનું છેલ્લા દિવસે, પણ બાકી તો એ યાદ કરે છે, એ તો પાકું મમ્મીનું. અને એ લોકો જેમ પૈગંબર મોહમ્મદે હદીસ ફરમાવી, તમને યાદ હશે, અન્ના મદીન તુલ ઇલ્મ વ અલી બાબોહા, કે હું ઇલ્મનું શહેર છું અને અલી તેનો દરવાજો છે. અલીમાં બધું ઇલ્મ છે. આપણે કહીએ છીએ કુલ્લો સઈના સઈના ઉફી ઇમામે મુબીન, દરેક ચીજોનું ઇલ્મ જમાનાના જાહેર ઇમામમાં સમાયેલું છે. આપણે કહીએ છીએ ને, મુસ્લિમો કહે છે, આપણે કહીએ છીએ, હિન્દુઓ બી કહે છે, હિન્દુ બી કહે, તમને ખબર છે. પણ તરીકો અલગ છે મુબીનો. હિન્દુના પાસે ઘણા દેવતાઓ છે, ઘણા ભગવાનો છે, પણ એની પાસે એક વિદ્યાનો ભગવાન છે, ખબર છે. વિદ્યાનો ભગવાન, કે ભગવાન જ વિદ્યા આપી શકે. અને કોણ છે? ગણેશ. એના 10 દિવસ ગણેશ બેસાડે છે, 10 દિવસ ગણેશ બેઠે અને 10મા દિવસે એને પાણીમાં નાખી આવે. અને ગણેશનું નામ સાંભળ્યું હશે, માણસનું મોટું શીશમ અને હાથીનું મોટું સૂંઢવાળું, એ ગણેશ છે. અમે કીધું આ હિસ્ટ્રી ક્યાંથી નીકળી? તો કે બસ કે એ દાખલો છે એક, ને પછી ઓલા ક્યુ બહુ પહોંચેલા હતા અને પછી એને છોકરાનું માથું કાપી નાખ્યું. ને હું શું કહેવાય, હિસ્ટ્રી બતાવું તમને, માથું કાપી નાખ્યું ને પછી બહુ ઈબાદત હતી તો પછી એને ખબર, છોકરો મારો છે, તો હાથીનું મોઢું કાપીને અને ફિટ કરી દઉં. તો મોઢું હાથીનું, સૂંઢવાળું, અવળું મોટું અને જીતમ માણસનું, એ ગણેશની મૂર્તિ દરેક ઠેકાણે તમને મંદિરમાં મળે, એ ગણેશ બેસાડે. અને ગણેશને વિધાના દેવતા કહેવાય, એજ્યુકેશનનો દેવ છે. અને જે રીતે ગણેશને પાણીમાં નાખે ને, બધી માતાઓ કે બેટા આજે વાંચતા નહીં હો, આજે વિદ્યા ના આવે, આજે વાંચવા જાય તો વિદ્યા વહી જાય, તો આખા ઇન્ડિયાની સ્કૂલમાં છૂટી હોય દીશે, કોઈ ભણતર ન થવું જોઈ દીશે. કારણ કે ગણેશ જે ઇલમનો દેવતા છે એને પાણીમાં નાખવાનો છે. જો તમે એ દિવસે વાંચશો તો તમારું ઇલમ બી પાણીમાં વહી જશે. આ હિન્દુની માન્યતા છે. હવે કીધું હાથીનું મોઢું ને માણસનું જીતો,
પણ હું તમને બતાવું, હું તમને અલી લખીને દઉં, અલી લખીને તમને દઉં એવી રીતે આઈન નીચેથી આમ આઈન આવે, આમ કહીને આઈન આવે, નીચેથી લખું, લામ લાંબો થાય આમ, અને પછી જે ઈ આવે આમ ગોલ આવે આમ. હવે તમે જુઓ, હાથીની સૂંઢ નીચેથી આમ હોય, પછી આમ લાંબી હોય, અને પછી એનું માથું આમ ગોલ આવે આમ, જેમાં કાન લાગેલા હોય માથું. તો ઈ તમે વાંચો અલીને એવી રીતે લખી દઉં કે તમે કહ્યું હાથીનું માથું બનાવ્યું, તમે હાથીનું મોઢું બનાવી દીધું. એ હાથીનું મોઢું એટલે અલી. ગણેશ કોણ છે? ઇલમ નો દેવતા કોણ છે? તેનો આકાર જે નખ આપવામાં આવ્યો હાથીના માથા તરીકે આપવામાં આવ્યું, કે કારણ તો અરબી નો અલી થાય, એ અરબી નો અલી. દરેક જગ્યા ઉપર તમે ક્યાં જશો, હું કેટલું બતાવું તમને, કોઈ પણ ધર્મમાં મૌલા અલી જ છે, એના સિવાય કોઈ નથી. આપણો મૌલા દરેક જગ્યા ઉપર, પણ કોક ઓળખે છે ને કોક નથી ઓળખતા. એટલે તો ફિર સમસ્તે કીધું, મેરે સાકો હિન્દુ ન જાણે મુસલમાન ન બુજે, ઈ બી ઓળખે ને આ બી ન ઓળખે. હકીકતથી દિંદારો 15 મિનિટ હવે આખરી બાકી છે, મને એમ લાગે છે કે કઈક સંદેશો આપતો જાઉં, બીજી વખત કદાચ આવું કે ના આવું. વાયસ તો બધા સબ્જેક્ટ ઉપર આપણે સાંભળતા હોય ને આપણને કઈક સમજવા મળે બી, અને કદાચ તમે કયો કે હું જાણવા મળી ગયો મિશનરી, પણ એનાથી વાયસ પૂરી નથી થતી. વાયસ ની અંદર વાયસ કેને કહેવાય, કે જેની અંદર આપણને કઈ લેસન મળી શકતું હોય, જેની અંદર આપણે કઈક આપણામાં સુધારો લાવી શકતા હોય. અને મારે આખરી 10-15 મિનિટ કહેવાનું છે કે આપણે મમ્મીનો કઈ કરીએ છીએ ધર્મ માટે, જમાત ખાને હાજરી છે બે ટાઈમ આપણી, દસોનમાં પાકા છીએ આપણે, મૌલાના ફરમાન માનીએ છીએ, રાતના સ્તુતિ વખતે કોઈ દી વિચાર કર્યો છે કે આજ આખા દિવસમાં મેં એવું કોઈ કામ તો નથી કર્યું કે મારો મૌલા નારાજ થયો હોય? આ બધું જરૂરી છે સાચા મોમિનના માટે. મમ્મીનો જો તમારે દુનિયામાં આબાદ થવું હોય તો આનાથી બેસ્ટ બીજો કોઈ રસ્તો નથી, નહીં કોઈ રસ્તો નહીં. અને હું તમને કહું છું આબાદી કેવા, તમારે ફક્ત 2 કલાક તમારા ઇમામ માટે કાઢવાની છે, 2 કલાક. હા, ઘર અગર દૂર હોય તો 1 કલાક આવવા જવાની સમજી લો, 3 કલાક ઇમામને આપી દો, 21 કલાક તમારી ના આપી શકો. મમ્મીનો રેશિયો કેટલો થયો? 7:1, 7 ગણો ટાઈમ તમારો, 1 ગણો ઇમામને આપો. 3 કલાક ઇમામ માટે નીકળી જાય, 21 કલાક તમે કાઢી લો, 1 કલાક તમારા સફરમાં ને 2 કલાક જમાતખાનામાં, સવારે 1.25 કલાક, 1.5 કલાક, સાંજે 1/2 કલાક કે 40 મિનિટ, એટલો જ ટાઈમ ઇમામને આપો, 2 ટાઈમની હાજરી. તો શું થશે કહું? તમે અગર 24 કલાક ખુદાવન તમને કામ કરવાની શક્તિ આપે, 24 કલાક, અને તમને કેવું એવું કામ બી મળી જાય કે તમે 24 કલાક કામ કરો અને 8 કલાક પછી ઓવર ટાઈમ દોઢું મળે અને 16 કલાક પછી બમણું મળે, અને એમ તમે નાણા ભેરા કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કરતા જાઓ, કેટલા કરશો? બોલું તમારા હિસાબે જો કેટલા કરશો? એક માણસ 24 કલાક કામ કરે, ઓવર ટાઈમ 16 કલાક કરતો જાય, અને કમાઈ 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 કમાઈને ક્યાં સુધી કમાશે એનો હિસાબ છે તમારી પાસે? તમે કહેશો કે મિસ્ત્રી 2-4 મહિના ગરીબ રીતે કામ કરે, કાં તો માંદો પડી જશે, કાં પછી કોઈ બીજી બીમારી લાગુ પડી જશે, કાં પછી એ માણસથી આપણે હાથ ધોઈ નાખવા પડશે, કારણ કે વધુ પડતું હદથી વધારે કામ કરે એ બરાબર નથી. બરાબર ને મમ્મીનો? તો પછી બહુ તો 2 કલાક ઓવર ટાઈમ કરીએ કે 4 કલાક ઓવર ટાઈમ કરે, એવી રીતે સખત મહેનત ને હાર્ડ વર્ક કરે, જમાત ખાને ન આવે, કારણ કે પૈસા ભેરા કરવા છે. કેટલા પૈસા ભેરા થાય મમ્મીનો? એક ભાઈએ મને નૈરોબીમાં કીધું હતું કે મિસ્ત્રી સાહેબ, હું રોજ સવારે ખાને નથી આવતો, અને સાંજે બી મહિનામાં 15-16 દી આવું છું ને 13-14 દી નથી આવતો. એવા દુનિયામાં કામ હોય છે મિસ્ત્રી કે નથી આવતું? બાકી 10 રૂમ બરાબર દઉં છું મિશનરી, કે મારી પાસે નહીં નહીં તો 2-3 કરોડ સીલિંગ છે. અને લગભગ 30 મિલિયન સીલિંગ સમજો તમે મારી પાસે છે. તમે કહો મિશનરી આપણે ખાને નવેર બરકત નવેર મારી પાસે કેમ થઈ છે? હું તો બહુ ઓછો આવું છું કે પછી મોલાએ મને એટલા બધા કેમ આપી દીધા? કે 30 મિલિયન સીલિંગ એટલે કઈ જેવી તેવી વાત નહીં ને મમ્મી? તો મારે મારી પાસે મહેરબાની થઈ છે ને મોલાની, કે બરાબર છે. પણ તમે મને કહીશો, મેં કીધું કે કેટલા ટાઈમમાં તમે એટલું જમા કરી શક્યા? હા, એ સાચું મને કે મિસ મારી મહેનત ખૂબ કરી છો, ખૂબ મહેનત કરી છો. એટલી બધી મહેનત તમે કહેતા હો કે જાનવર માફક કહો તો જાનવર માફક કામ કર્યું છે, એ ચોક્કસ છે. કે કારણ વગર મહેનતે માણસ કરોડપતિ ન જ બને, કે એ બરાબર છે. કે એટલી મહેનત કરી છે એ બરાબર છે, એટલે તો ખાને બરાબર નહોતું આવતું. રાત દિવસ મહેનત કરીને આ હાલતે પહોંચ્યો છું, પણ આજે એક સ્ટેટસ છે કે આજે એટલી જાયદાદ છે કે 40 જણ આવીને યાલી કરી જાય, કારણ કે એને ખબર છે કે ભાઈ પાસે નાનું ગણું છે. કે આપણા ખોજા બી એવા બિચારા નાનું હોય એની પાસે યાલી કરવા જાય. તો કે આજે જેવી પોઝિશન છે, મને કે મિસ્ત્રી તમે કયો તમારી જવાની વાત માની બે ટાઈમ ખાને આવ્યો હોત ને એટલી મહેનત ન કરી હોત તો આટલા પૈસા ભેરા થાત?
મને વિચાર તો કરો મિશનરી કે આ જો મહેનત કરી ભલે ખાને નહોતો ગયો કે થોડા વાઇકમાં નહીં બી આવ્યો હું કે પણ એનો એક રસ્તો છે મિશનરી કે તો વાત કરીને યાર એમાં માફ કરી દેખીએ પણ રોજ ખાને આવ્યો એટલે ધંધામાં ઓછું ધ્યાન નાખ્યો તો આટલો પૈસો થાય. મેં કીધું એક વાત કરો હવે તમારું પતી ગયું તો કે આ પૈસો તમે કેટલા વર્ષમાં જમા કર્યો તો કે 35 કે 40 વર્ષની મહેનતનું આ પરિણામ છે કે 35-40 વર્ષની મહેનત રાત દિવસ હેરાન અને આ જમા કર્યા તો કે હા મફત નથી આ મને કે મેં કીધું બહુ ખોટું કામ કર્યું તમે આટલા તો 5 વર્ષમાં જમા થઈ ગયા કીધું 5 જ વર્ષમાં કીધું. મને કે શું વાત કરો છો કે ભાઈ થઈ જાય 5 વર્ષમાં થાય. મને કે નો થાય તો થાય કેમ થાય મને કે ખાને આવી થાય. મને કે વાતો કરવા વિસ્તરી તમે ખાલી આ જોશ ની વાતો કરો તમને ખબર નથી કઈ કે 5 વર્ષમાં કહો ફરી થઈ જવાય થઈ જવાય તો હું કેમ નથી ખાને નથી આવતો. એટલે મેં કીધું થોડાક દી ખાને આવતો હતો ને મહિનામાં 14 દી 15 દી કે 16 દી અને ક્યારેક ક્યારેક સવારે સતારામાં આવી જતો હતો કીધું અને ગસોન ચોખ્ખી હતી તો મૌલાએ થોડીક બરકત આપી અને હરવે હરવે તારી પાસે એટલા પૈસા થયા. જો ઈ બી ના આવતો તો આજે કઈ નહોત. મેં કીધું હા ઈ બી યાદ રાખી લઈએ અને થયું હોત તો બધું વયું જાય. હા પૂછો કાલગરીમાં જઈને કેટલા પાસેથી વયું ગયું વયું જાય ખબર ન પડે તો ચાલુ આવી જાય પછી ચાલુ વયું જાય. મેં કીધું વયા જાય કીધું ખબર બી ન પડે. પણ જો તું ખાને રોજ આવતો હોત ને તો આજે તું ક્યાં પહોંચી ગયો ખબર છે ક્યાં પહોંચ્યો હોત. મને ક્યાં પહોંચ્યો હોત. મેં કીધું તમારા કમ્પ્યુટર કે કેલ્ક્યુલેટર એ ગણતરી ન કરી શકે ને ત્યાં સુધી પહોંચી જવાય. હા હિસાબ ન કરી શકો તમે કરો હિસાબ આવડશે કરો. મોલાના હાજરીમાં એક ફરમાન કહી દઉં તને સમજાવો તો આપણો ટાઈમ પૂરો થઈ જશે એના જરૂરી છે. મમ્મીનો અમૂલ્ય રત્ન પ્રેસિયસ જેમ્સ ફરમાનની ચોપડી. હું ઇન્ડિયાની ચોપડીનું નામ લખી લેતો કારણ કે મને ખબર છે કે આ બધા આફ્રિકા ત્યાં આવ્યા છે ને સુપ્રીમ કાઉન્સિલની અંડરમાં છે અને ત્યાંની જ ફરમાનની ચોપડીનો રેફરન્સ આપું છું. અમૂલ્ય રત્નો સંબંધીઓ ખોના કેના છોડું કેના વાછરું હારે કેના માય બાપ અંતકાલે અંતકાલે છેલ્લી ઘડીએ અંત એટલે છેલ્લી અંતકાલે જાઉં જીવને એકલું હરે હરે સાથે પુણ્ય ને પાપ હરે માના ભમરા તું લોભિયો હરે માયા મમતે લોભાયો 4 દિવસ કેરો કેખડો હરે આખર ખાક હો જાના છેવટે તને કબરમાં નાખીને એ લોકો આવી જવાના છે અને 2-5 વર્ષમાં તને ભૂલી જશે કે સંસાર ખોટો છે ભાઈ. એના પછવાડે જિંદગી બધા જેને તું મીઠું સમજશે ઝેર છે. 2 ગજથી વધારે લાંબો ખાડો કોઈ નહીં ખોદે ને એમાં તને નાખી અને મટ્ટી નાખી દેશે પછી તારી ચિંતા કરવા વાળું કોઈ નહીં. આ ખોટો સંસાર ઝેર છે. અમૃત જોતું હોય તો અહીં આવો કે મીઠાસ ધર્મ ની અંદર છે કે આની અંદર આવો અને જો આવીશ તો કહેશે મા બાપ તારી સાથે નહીં આવે છોકરો નહીં આવે વહુ નહીં આવે તારે એકલું જવું છે પણ પીર કે છે હું આવું. જો તું ઈમાનદારીથી ચાલ્યો હોત તો હું તારી સાથે આવી. ઈજ ગિનાર માં વાંચો ઈજ ગિનાર માં કે છે એ જી સૈયદ મોહમ્મદ શાહની વિનંતી અરે બંદે ચલો મેરે સાથ કે મારી સાથે આવો કે હું તારી સાથે છું. અરે બંદે ચલો મેરે સાથ લાભ આપણો ઉગાડવા હરે લેખો સતગુર ને હાથ કે તારો લાભ જે છે તને કરાવી દઉં. સદગુરુ ધણી છે એ લેખો લેશે એ હિસાબ કિતાબ કરશે મારી સાથે આવો. પણ એક વસ્તુ મેં યાદ રાખ કે જો તે આ કઈક કર્યું હશે હું તારી સાથે આવી. ભલે તારા મા બાપ સાથે ન આવે ભલે બચ્ચાઓ ન આવે ઘરવાળી કે ધણી ન આવે હું તારી સાથે આવી. આ મીઠાસ વાળી ચીજ ને આ કડવી ઝેર જેવી ચીજ અને હકીકતી દિનદારો મીઠાસ કેવી બતાવું તે સદરદીનના જ્ઞાન થી જાણવા મળે છે આપણને. તે સદરદીન માં એક મોટું જ્ઞાન લખ્યું છે બહુ ચિંતાથી તે સદરદીન ને આ મુરીદો ને તારવા માટેની. પીર ને એમ હતું કે જેટલા મુરીદો મેં બનાવ્યા છે કયામતના દિવસે મારું નામ ઉછુરીએ. પીર સદરદીન ના મુરીદ એટલે થોડીક જ કદાચ એની ચકાસણી થાય અને થોડુંક અગર કદાચ એના પાપ ને પુણ્ય નો હિસાબ કિતાબ થાય તો છેવટે એને પાર ઉતારવામાં આવે. અને એમ ન થાય કે પીર નો એકે મુરીદ રહી જાય અને મને નીચું મોઢું કરવું પડે એમ થાય કે તે સદરદીન ના આટલા મુરીદો તરી નથી શક્યા. બધાને તારવાની ઈચ્છા હતી સદરદીન ની. 16-16 કલાક રોજ બંદગી કરી અને પીર ઇમામ પાસે માનતો હતો પોતાના દિલ ની ઈચ્છા પૂરી થાય એટલા માટે રોજ ની 16 કલાક ની બંદગી ફરમાન ની ચોપડી માં ઇમામે યાદ કર્યો છે અને કીધું છે કે 16 કલાક બંદગી રોજ કરતો હતો. એક જ ઈચ્છા કે આ લોકોને તાળી લો. પછી ઇમામ ને રિકમેન્ડેશન કરવું હતું કે મારી બંદગી ના પ્રતાપે મારી બંદગી ના પ્રતાપે આ લોકોને છોડી દે. તમને વિશ્વાસ નહીં આવતો ગિનાની કરી કહું એ જે પીર સાડે મોમન બાયસ જ પાઈ
तो तमे गतमाए नितो नित मिलो मोरा भाई के पीर जे पीर साडे सदर दिन माफ लखी गया मारा थकी मारा अमाल थकी मारी बंदगी ने तस्बी थकी मोमन बैत मा जते तमारा पोताना अमाल थी नहीं पर एना माटे पीरे बंदगी करी करी अने इमाम ने रिझववानी कोशिश करी राजी करवानी केम राजी थाय ने केम वचन लो वचन लेवू तो इमाम पासे थी जहां तारा बधाए मुरीदो ने मोकले दे सीधो वगर पूछाने के जाओ जेम युगांडा थी केम डायरेक्ट केना में घुसी गया एम सीधा जन्नत में घुसी जावा नाखी आई खाली आगा खान नु नाम लीधो वहां पी सदर दिन नाम ली सके बस पता हुई बधाई ने के बेफिकर रहे के तू एवं वचन जो तू इमाम एवं वचन दिए पी सदर दिन ने बंदगी करी सोल सोल कलाक करू गमे ते करीने भी आ वचन ले लो एक वक्त वचन दिए ने पछी फरतो नथी हो ये तो पाखो छे इमाम वचन दिए ने दिए तो पड़े नहीं પણ પીલે શું કે વચન લેવું એટલા હોશિયાર ઇમામ પાસેથી એવા આડા આડા સવાલ પૂછે કે હું જવાબ નહીં દઈ શકું તો પેલે તો જોઉં કે વચન લેવાના માટે વાંધો તો નથી ને કઈ તો પેલે તપાસ કરી હિસ્ટ્રી દુનિયા બની ત્યારથી લઈને પીર બહુ બહુ સમજદાર હતા ઇન્ડિયામાં એવા તો ફારસી ભાષા વર્તી હતી અહીં આવીને કેટલી ભાષાઓ હતી કા ઇન્ડિયાની કેટલી ભાષાઓ પોતે ગિલાનમાં લખે છે 36 ભાષાઓમાં તો ગિલાન લખાય ને ઇન્ડિયાની ભાષાઓ શીખા ઇન્ડિયાનો ઇતિહાસ શીખા ઇન્ડિયાનો ધર્મ શીખા બહુ હોશિયાર હતા ફેસ અદાથી બહુ હોશિયાર એને પૂરી આખી દુનિયાની હિસ્ટ્રી કાઢી કે દુનિયા પૈદા થઈ ત્યારથી આજ સુધી કેટલા માણસોને ખુદાવંતાલાએ પાર ઉતાર્યા છે કેટલા માણસોને નજાત આપી છે કેટલા માણસોને અસલ મકાને લઈ ગયો છે હિસ્ટ્રી પૂરી કાઢી એને મોટા મોટા માન નામો એવા એમાં એમ બી આવ્યું કે જેટલા બી લોકો તરી ગયા અને અસલ મકાન તરફ ગયા ખુદાવંતની રહેમતે એ બધાએ દુનિયામાં બહુ મોટામાં મોટી પરીક્ષા દીધી હતી અને ખુદાના બાયલાસમાં લખેલું હતું કે પરીક્ષા લઉં એમાં જો પાસ થાય કોઈ મુરીદ એ જ તરી જાય બાકી તરે નહીં પરીક્ષાને ગુજરાતીમાં કસોટી કે કસણી કહેવામાં આવે છે આઝમાઈશ કરે બંદાની કુરાનમાં ભી કીધું છે કે અમે આઝમાઈશ કરશો તો એ પરીક્ષા થાય કસોટી થાય કસણી થાય જે બી તમે શબ્દ વાપરતા હો અને ત્યાં એમાં જો પાસ થાય તો બેડો પાસ હવે અમારી એવી કોઈ કસોટી આવે તો વિમાન ફરી જાય ઉમીનો કસોટી માંગવાની બી નથી આપણે તો પીરે હિસ્ટ્રી તપાસી પૂરી કે બધાએ કસણી આપી હતી એ જ્ઞાન લખી નાખ્યું પૂરું જ્ઞાન એ વિરામભાઈ કસણી દીધી યારા સાપ સાહેર કુ ન્યાસી શરૂઆત કરી અને પછી હું તમને બે ચાર પાઠું ગાળા પણ ટાઈમ બહુ ઓછો છે કસણી દીધી યારા હિન્દુઓના નામ લીધા રાજા હરિશ્ચંદ્ર કુ ચાકો નીચ ઘરે નીર ભરાયા જીતી રાજા હતો પણ ધર્મમાં આવું હતું અને પાર ઉતરવાનું હતું તો એને પોતાનું રાજપાટ આપી દેવું પડ્યું અને છેવટે પોતે વેચાણો બજારમાં જઈને એક ભંગી માણસે સ્કાવેન્જર કે તેને એને ખરીદ કર્યો અને એના ઘરે પાણી ભરવા માટે નોકરી કરી પડી નીચ ઘરે નીર ભરાયા જી કસણી દીધી યારા પાસે પાંડવાકુ આ હિન્દુના નામ લે છે જાકો હિમાલય હાડ ગરાયા જી કસણી દીધી રાજા પહેલા જ કુ જાકો અગનમાં આપ જલાયા જી આગમાં નાખવામાં આવ્યો હતો એનો બાપ રાક્ષસ હતો બધી કિરણોમાં ઘણી હિસ્ટ્રી છે હિન્દુનો ઇતિહાસ છે પૂરો પછી આપણે મુસ્લિમો ઉપર આવશું હિન્દુ નામ આવી ગયા પછી કસણી દીધી રાજા વીર લોચન કુ જાકો ત્રાજવે માસ તોલાયા જી કે આ બધાની પરીક્ષા થઈ અને પછી છુટકારો મળ્યો પછી મુસ્લિમ નામો લે છે કસણી દીધી યારા દાદી આદમ કુ હજરત આદમ ને બી આઝમાવામાં આવ્યા એની બી પરીક્ષા થઈ જાકો લોહી કે આંસુ રૂલાયા જી જન્નતથી ફેંકા પછી રોયા અને લોહીના આંસુ એ રોયા કે પછી કે છે કસણી દીધી અયુબ નબી કો જાકો કીરે રે માસ ખિલાયા જી જીસમમાં કીડાઓ પડ્યા હતા બધાના હવાલા પીડા પછી લાંબુ ગિરાન લખ્યું અને જે રાજા વીર લોચનનું જ્ઞાન લખ્યું એક નોખું જ્ઞાન મેં પીર મા બાપે લખ્યું ખુલાસો એમ લખ્યું કે હજી એક સીબી રાજા માં સતી સીબી તરીકે ઓળખાતો હતો ને બહુ ઈમાનદાર હતો સતી એટલે ઈમાનદાર સત્યને માનવા વાળો બહુ સતી હતો કે એનું સત જોવાની અલી આવ્યા કે મૌલા અલી ને થયું કે હવે એની પરીક્ષા કરું આટલું બધું ઈમાનદાર છે તો એની પરીક્ષા થવી જોઈએ પણ કેવી રીતે આવ્યા તો કે પક્ષીનું રૂપ લઈને આવ્યા કે અને પછવાડે શિકારી બાજ લાંબી જ્ઞાન લાંબુ જ્ઞાન છે આપણે એકાદ બે કરી તમને એટલા માટે કહી કે તમને થાય કે પીર લખી ગયા છે સત જોવા માટે આવ્યા હતા કે રાજા કેટલો સત્યવાદી છે જો પરીક્ષામાં પાસ થાય તો તારી દઉં ને તો ભલે દુનિયામાં પડ્યો પછવાડે શિકારી બાજ ને સામે મૌલા અલી નાના પક્ષીના રૂપમાં ઉડતા ઉડતા આવ્યા નાના ઘરમાં આવી નાના ખોરામાં બેસી ગયા જ્યાં બેઠો તો તે બી રાજા અને ધ્રુજી રહ્યા છે શિકારી બાજ આવીને મૌલા અલીના હુકમથી એને વાચા આવે છે ને કે છે રાજા રાજા મારો શિકાર તારી પાસે આવ્યો છે મને આપી દે કે હું ભૂખું છું અને શિકારની તલાશમાં જ હતો પણ એ ઉડતો ઉડતો તારા ઘરમાં આવી ગયો છે મને સોંપી દે મને રાજાએ જોયું મૌલા અલી પક્ષીના રૂપમાં તા તો ઓળખે નહીં વિચારો પણ એને થયું કે આ પક્ષી નાનકડું જીવ બચાવવા માટે મારા પાસે આવ્યું છે ને મારી પાસે એને શરણ માંગી છે પનાહ માંગી છે જો હું આપી દઈશ તો મેં એક પાપ કર્યું એક જીવ ગુમાવ્યું એમ થશે કે ધર્મી રાજા હતો
નહીં આપું. ભલા ને કે નહીં આપું, ઓળખ આપી દે રાજા કે મારો માલ રાખતો નહીં તું હોય તો હું ક્યાં મતને તને પકડીશ. હા કે હું ન આપું કે આ મને આનો જીવ જશે કે એ ગમે તે હોય મને આપી દે કે હું બહુ ભૂખો છું. કે રાજા ને બુદ્ધિ આવી, પૂછે છે કે બાપ તને કે ભૂખ લાગી છે ને આ પક્ષી ને કરકવું છે ખાવું છે તો ક્યાં, પછી તને શાંતિ થઈ જશે તો ક્યાં. એક કામ કર કે એના વજન ના બરાબર જો મારું ગોશ આપવું તને ચાલશે, એના વજન બરાબર કે તો ખાઈ લેજે, બસ તારે ખાવું જ છે ને કે તો લોકો ચાલશે કે ઠીક છે. સાકર માંથી માંસ નો ટુકડો કાપી અને ત્રાજવામાં નાખ્યો અને બીજા ત્રાજવામાં મૌલાલી ના રૂપમાં જે પક્ષી હતું એને મૂક્યું. એને અંદાજો હતો કે માંસ વધારે છે પણ ભલે રહ્યું, પક્ષી ના હિસાબે માંસ વધારે છે ભલે રહ્યું, બોલો ખુશ થઈ જશે. માંસ ઊંચો કર્યું તો જોયે છે કે મૌલાલી નું પડલું હતું ને એ જરાક નીચે ઝૂકી ગયું હતું, થોડું ગોશ કમ પડ્યું, જરાક જ એક ચણા ના દાણા જેટલું કમ પડ્યું, આટલું કચ્છ કમ છે ને આંગળી નો એક કચકો કાપી નાખ્યો. પાછો દેખાડ થોડું કચ્છ કમ છે, પાછો કચકો કાપ્યો, પાછું દેખાડું, પાછો બે પગ કપાઈ ગયા ને હાથ કપાઈ ગયા. તે લખે છે જ્ઞાનમાં એ જે રતીએ 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 રતી એટલે રાય રાય જેવડા, રતીએ રતીએ અંગ કાપ્યું તો એ ભારી થયા ભગવાન, તો બી એ ધણી બહુ ભારી થયો. અને છેવટે એનો હાથ આવીને ધણીએ માથા ઉપર હાથ મૂક્યો, એને કીધું માઈંગ માઈંગ રાજા લાભું જ્ઞાન ત્યાં પણ મૂકી દે થોડીક વાર માટે, પણ આ દાખલા પીને જ્ઞાનમાં લેખા શા માટે કે જેને બી તારવાતા છુટકારો આપવો તો પોતાના અસલ મકાન તરફ લઈ જવાતા એની તરફ પરીક્ષા લીધી કે પાસ થાય કે ન થતો. પીરેથી એટલી એટલી કસોટી લોકો પૈગંબરોને આપી, કીડાઓ પડી આ જીસમમાં અને અમારા મુરીદો બિચારા ગરીબ છે શું કરશે. કે આ જ્ઞાન તો નહીં કે રાત્રિમાં લખતા ગયા એ વિરામભાઈ આરે કસણી વિના કોઈ ન સીધા કી, કસોટી કે પરીક્ષા વગર કોઈ પાર નથી ઉતરું, સીધા એટલે પાર ઉતરું. આરે કસણી વિના કોઈ ન સીધા, મારા મોહનભાઈ તમે કેમ રે ઉતરશો પહેલે પાર. જ્ઞાન નો પાઠ આખું જ્ઞાન લખીને ક્વેશ્ચન માર્ક મૂકો તીરે, ક્યારે કસણી વિના કોઈ ન સીધા, કોઈ તરી નથી ગયું, મારા મોહનભાઈ તમે કેમ રે ઉતરશો પહેલે પાર, તમે કેમ ઉતરશો, તમારું શું થશે. આ એક જ ફિકર, એક જ ફિકર. અને ઇમામ પાસે માંગે કે માલિક આ મુરીદોની કસણી નહીં, માલિક આ મુરીદોની કસણી નહીં, પીર સદરસિંહ નું નામ લઈ એની કસણી નહીં. કેનેડામાં આવવું હોય ને અત્યારે તો ઇન્ટરવ્યુમાં પાસ થવું પડે, બહુ મુશ્કેલ મમ્મીનો, પણ એ જમાનામાં ઇન્ટરવ્યુ થયો હતો, પણ આવ જેવો તેવો થયો હતો કે જાઓ ખોજા છે ને વાંધો નહીં. માલિક એવું કઈ રસ્તું તું બી કરી નાખી નાખીએ કે એમ બી લાગે કે ઇન્ટરવ્યુ લેતો ને એમ બી લાગે કે કામ બી થઈ ગયું છે. તું કસણી બી કર, કસણી બી કર, અને એવી કર કે મુરીદ ને ખબર ન પડે કે વચનો રસ્તો. ધણી માનતો નતો કે કસણી કરીશ તો કે કર ભાઈ કોણ ના પાડે છે, તારા ભાઈલા છે લેવા રેવા દે ને ચેન્જ નહીં કરતો. પણ એવી નાનકડી કસણી પીર સદરદીન ના મુરીદ ઉપર આવી જોઈ કે મુરીદ ને ખબર બી ન પડે કસણી ક્યારે આવી અને ક્યારે ગઈ, અને તને લાગે કસણી થઈ ગઈ ને મુરીદ મારો તરી જાય કે બે હિસાબે ફાયદો થાય કે. અને ધણીએ મંજૂર કર્યું કે પીર સદરદીન ના મુરીદ માટે નાનકડી કસણી, સાવ નાનકડી કસણી, વધારે નહીં. પીર બહુ ખુશ થઈ ગયા અને જ્ઞાનમાં લખી રાખ્યું કે વિરામભાઈ આ કલયુગમાં કસણી નાઈ હવે નથી છે, અજ્ઞાત બહુ અપાર, આસામીઓ અપાર એટલે ઘણી બધી છે, કસણી ખતમ કરી નાખી છે. વાઇસ તો મેં કરીને ટાઈમ થઈ ગયો, બેસી ગયો, યુવાન ભાઈ આવ્યા મારી પાસે, મને કે મિત્રી સાહેબ છીએ તમે ભલે વાયસ કરીને જ્ઞાન બોલ્યા બરાબર છે પણ તે સગર્દીન જેવી ભૂલ બહુ મોટી ભૂલ થઈ ગઈ છે, ન થવી જોઈએ. તો શું ભૂલ થઈ ગઈ, તો કે કસણી કઢાવી શું કામ એ, કસણી કઢાવી શું કામ મિશનરી કહ્યું, તને શું વાંધો આવ્યો. નાઈ છીએ શું પીર સદરદીન એમ સમજે છે કે અમે કાચા છીએ, અમે કાચા છીએ એમ પીર સમજે છે. બધું પીર તો પાકા સમજતો છે તમને, તો પછી કસણી કઢાવી કેમ છીએ, કસણી રાખવી હતી કે કઈ સીબી રાજા માટે મોર નહોતી મારી છીએ. અરે મારી પાસે બી આવીને કે ને કે તારી જાન આપી દે તો હું માથું કાપી મૂકી દઉં ઇમામના પગમાં છીએ, અમે બી ઈમાનદાર છીએ મિશનરી કે. પીરને ડર કેમ લાગ્યો કે પીરે એમ કેમ માની લીધું કે આ કેનેડામાં છે ઇન્ડિયામાં છે પાકિસ્તાનમાં ઈમાનદાર પેદા નહીં થાય અને કસણીમાં કાચા રહી છે. આજે બી અગર કરી બાપો આવીને કે માથા જોઈતી પચાસ તો આ બધામાં બધા ઉભા થશે, અમારું 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 અમારું. ઇમામ માટે તો માથું આપી દઈ છી, સીબી રાજા કોઈ એક ટોપ નહોતો કે અમે બી છીંકી, અમને કેવું જોઈએ આવીને કે કસણી કઢાવીએ તમે તો બુદ્ધિ છે મને કે અમે કમજોર છીએ, અમે ઇમામને માથું નથી આપી શકતા. અને માંગે તો ખરો એ, અને મોઢામાંથી શબ્દો તો નીકળે કે માથા જોઈતી આપી દે કાપીને કે એ જ વિનંતી આપીએ, વાર બી ન લગાવીએ, માનતો કેમ નથી કે. સાબાસ છે તારા ઈમાન ને, પણ એક વસ્તુ યાદ રાખ, મેં નથી કીધું કસણી કાઢી નાખી, કસણી તો રાખી છે પણ સાધારણ. હવે સાધારણ કસણીમાં શું વરે છે, મોટામાં મોટી કસણી જોઈ કે અયો પૈગંબર જેવી કે પછી માથા આપવા જેવી સીબી રાજા જેવી કે નાનકડી કસણી એમાં વરે શું. મેં પણ નાનકડી કસણી શું છે તને કહી દઉં, સાંભળી લે પેલે
પીર સદરગીરી લખી ગયા છે, પીરનું જ જ્ઞાન કહું છું. એને લખી કે નાનકડી કથની મારા મુરીદો માટે છે અને કથની કઈ એજી પીર સદરજી લખે છે, કથની લખે છે હવે એજી કલશ પીઓ નિતહાલ ગુજારો એ રીતે કથનીએ તમે આપ કથાઓ. કલયુગની કથની શું તો કે રોજ આવીને ખાનામાં ન્યાચ પી અને રોજ હાલ ગુજારો એટલે દુઆ તસબી ને બંદગી કર. સમજો આ કથની છે કે એ જે કલક પીઓ નીત એટલે રોજ હાલ ગુજારો એટલે દુઆ તસબી બંદગી, કલક એટલે ન્યાચ, કલક પીઓ નીત હાલ ગુજારો એવી તે કથની એ તમે આપ કથાઓ. કલયુગની કથની આજ છે અને એમાં તું પોતાને કથાઓ એટલે પાકો કર, એમાં તું બિલકુલ નિયમિત રે, મરી જા ત્યાં સુધી આવતો રે, પેલા સા ત્યાંથી આવતો જા અને કથનીમાં પાર ઉતરને કીધું. આપી સદરજીને કહ્યું કે કલક પીઓ નીત હાલ ગુજારો એ રીતે કથની એ તમે આપ કથાઓ. મેં કીધું આવત ખાને આવત નથી આવતો, માથું આપવા નીકળો તો શરમ નથી આવતી? ઇમામને માથું આપી દઉં, ઇમામને જાન આપી દઉં, ખાલી મોઢાની વાતું છે, મોઢાની વાતું છે, હકીકતમાં મોઢાની વાતું છે. ઇમામ માટે ખાને આવવા તૈયાર નથી, અડધી કલાક સાંજે આવવા તૈયાર નથી, એક કલાક સવારે આવવા તૈયાર નથી, ચોવીસ કલાકમાંથી બે કલાક સારા ઇમામને દેવા તૈયાર નથી, ખાલી વાતું કરી છે. કલયુગની કથની છે, હા બે ટાઈમ ખારી આવવાની કથની છે, રોજ ન્યાજ પીવાની કથની છે અને રોજ ન્યાજ સાંજે નથી મળતું સવારે મળે છે, સવારે ન્યાજ મળે છે, રોજ ઘટપાટ સવારે નીકળે છે. નીટ એટલે રોજ, કલક પીઓ નીટ હાલ ગુજારો એવી રીતે કથની એ તમે આપ કથાઓ. ને પછી પીરે કીધું બીજી ઘડીમાં સદરજી મા બાપે કે એ જેવી રીતે કથની એ જો તમે આપ કથાઓ તો તમે સાચા મોમન મેરા ભાઈ છે. વાંચો જ્ઞાન, કોઈ જ્ઞાનમાં પીરે નથી કીધું કે હું તને મારો ભાઈ બનાવીશ, હું તને મારો ભાઈ બનાવીશ, તું રોજ ખાને આવ, રોજ ખાને આવ, રોજ ન્યાજ પી, કલયુગની આ કથની છે અને એવી રીતે તું મરી જાય, આખી જિંદગી આવીને મરી જાય તો કયામતના દિવસે પીર સદરદીન બોલશે, હજાર હજાર દુનિયાઓના ધણીના સામે બધા સાંભળી શકે કે માલિક આ મારો ભાઈ છે. મેં એને ત્યારે જ કીધું હતું કે આખી જિંદગી ખાને આવનાર પીર સદરદીનનો ભાઈ થશે. કલક પીઓ નિત હાલ ગુજારો એ રીતે કથનીએ તમે આપ કસાઓ, એ જે રીતે કથનીએ જો તમે આપ કસાઓ તો તમે સાચા મોમન મેરા ભાઈ. હું તમને મારા મુરીદ તરીકે નહીં ઓળખાવું, મારા સગા તરીકે ઓળખાવીશ, મારા બ્લડ રિલેશન તરીકે ઓળખાવીશ, મારા ભાઈ અને બેન તરીકે ઓળખાવીશ. આવો જિંદગી આખી ખાને બે કલાક જીવી છે, તારા ઇમામને તારો માથું નથી જોતું, તારો ગોસ્ત નથી જોતું, તારી બીજી કોઈ કસોટી નથી જોતી, ચોવીસ કલાક બાકી તારા ઇમામને બે કલાક જોઈતી અને જો ન આપી શકતો તો કયામતના દિવસે જવાબ દેવા માટે તૈયાર રહેજે. મોલા પાસે દુઆ માંગશો, યાલી યા હાજર ઇમામ તું ગજ્જમાજી કુલ મુશ્કેલીઓ આસાન કર, યાલી તું ગજ્જમાજી નેક કુમે તો પૂરી કર, યાલી તું ગજ્જમાજી આફત ભલા બીમારીઓ દફે કર, યાલી તું ગજ્જમાત ને ધંધા રોજગાર કમાણીમાં અખૂટ બરકત દે, યાલી તું ગજ્જમાત ની દિન પ્રતિદિન ચરતી કર, યાલી તું ગજ્જમાત ને સુખી સલામત અને આબાદ રખ, યાલી તું ગજ્જમાત ને સવાર સાંજ જમાત ખાને આવવાની આલા હિંમત દે, યાલી તું ગજ્જમાત ને દસોન સુકરીત અને ઇબાદત મેં પૂરા રખ.